सहजानंद स्वामी महाराज की जय। बोलो स्वामी नारायण भगवान। मारो सर्वे आनंद मारा नाथ, हूँ तमने आपूरे। मारो सर्वे आनंद मारा नाथ, हूँ तमने आपूरे। हरि फूलनी पथारी करी फूलनी पथारी राज, पौढ़ारी पग चापूरे। करी फूलनी पथारी मारा राज, ए पौढ़ारी पग चापूरे। प्यारा प्रगट पुरुषोत्तम आज सुख आपो रे। प्यारा प्रगट पुरुषोत्तम आज सुख आपो रे। प्यारा प्रगट पुरुषोत्तम आज सुख आपो रे। आनी ने है
મને આપો રે મારો સર્વે આનંદ મારા નાથ તમને આપો રે ને કરી ફૂલની પથારી રાત પઢારી પગચા પૂરે કરી ફૂલની પથારી રાત પઢારી પગચા પૂરે ઓ કરી ફૂલની પથારી આજ પઢારી પગચા સુખ ધન ધામ વાલમ વારી નાખું રે મારો તન મન સુખ ધન ધામ વાલમ વારી નાખું હે મારું તન મન ધન સુખ ધામ વાલમ વારી નાખું હે મારું તન મન ધન
स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण।
Swami Narayan, Swami Narayan.
स्वामीनारायण भगवान की जय। बोलो स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। श्री स्वामीनारायण मंदिर कुंडलधाम आंगणे भजन हॉल में वाला वाला राजाधीराज महाराज परम पूज्यपाद गुरुजी पूजनीय संतो तमाम भक्तों ने भाव थी मारा जय स्वामीनारायण। આજનો દિવસ વાલા ભક્તજનો આપણે સૌને વિશેષ કંઈક ભગવાનના સ્વરૂપની ભગવાનને પામવાની આપણા જીવનની ઘણી બધી ખામી ખોટને ટાળવાની કંઈક આગળ વધવાની પ્રેરણાઓ મળે એવો સુંદર મજાનો દિવસ વાલા ગુરુજી આપણે સૌને આજે એક સુંદર મજાની સભાનું આયોજન કરાયું છે। ષષ્ઠીપૂર્તિ નિમિત્તે ભાર્ગવભાઈના 60 વર્ષ પૂરા થાય છે નિમિત્તની આજની સભા છે। સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન જે તે વખતથી મહારાજના નંદ સંતો એમને પ્રવર્તાવેલો આ સંપ્રદાય એમાં ભગવાનના સંતો ભક્તોમાં રહેલા ગુણોને જેટલા આપણે સંભાળીએ જેટલા સ્વીકારીએ જેટલા ગાઈએ એટલા આપણે સુખી થઈએ છીએ। વાલાગુરુજી આવો જ્યારે પ્રસંગ આવે છે ત્યારે કાયમના માટે પકડી તક લઈ અને આપણને લાભ અપાવે છે। કોઈના 50 વર્ષ થયા હોય 60 વર્ષ થયા હોય કોઈ ભક્ત ધામમાં જાય એની ગુણાનુવાદ સભા હોય શ્રદ્ધાંજલિ સભા હોય તો દરેક પ્રસંગે આવા સુંદર મજાના કાર્યક્રમો થતા હોય છે। આજનો દિવસ એ ભાર્ગવભાઈના 60 વર્ષ પૂરા થાય છે તો ભાર્ગવભાઈને એ નિમિત્તે વાલા ગુરુજી સંતોનું બધાનું પૂજન કરશે। સૌ પ્રથમ ભાર્ગવભાઈ એમના પરિવારજનો એમના ભાઈઓ બધા જ આવશે સ્ટેજ ઉપર વાલા મહારાજને ચરણે ભેટ અર્પણ કરશે। ભેટ અર્પણ કર્યા પછી મહારાજનું પૂજન કરશે સંતોનું પૂજન કરશે એમના પરિવારના જે કાંઈ ભાઈઓ અત્યારે આવ્યા છે તમામ ભાઈઓ મહારાજના ચરણમાં આજે આ ષષ્ઠીપૂર્તિ નિમિત્તે મહારાજને ભેટ અર્પણ કરી રહ્યા છે। શ્યામ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિ મતામ નરાણામ ધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિ ધર્મ તનયમ। સાથે રહેલા અશોકભાઈ નૂતનભાઈની બધા સંતોનું પૂજન શરૂ કરશે ધોતિયા અને હારથી ભાર્ગવભાઈ ગુરુજીનું પૂજન કરશે। ભાર્ગવભાઈને વિનંતી ત્યાં ગુરુજીની બાજુમાં જે ચેર છે ત્યાં બિરાજમાન થશે એમના ભાઈઓ અને એમના દીકરાઓ બધા જ સંતોનું
પુષ્પમાળાથી પૂજન કરશે, ધોતિયા પહેરાવશે. આયાતરિન્દ્રિય ગણ સ્વસનાધિ દૈવમ મૃત્યુદ્ભવ સ્થિતિ લયાનપિ જાયમાનાન સ્થિત્વા તતઃ સ્વમહસા પૃથકીક્ષમાણમ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલાવાલા મહારાજની અસીમ કૃપા અને કરુણાથી આપણને સૌને આ દિવ્ય સત્સંગમાં જન્મ મળ્યો છે. દિવ્ય સત્સંગમાં સત્સંગ કથા વાર્તા અને ઉત્સવ સમયના તમામ પ્રસંગોમાં ભાગ લેવાનો આપણને સૌને લાભ મળે છે. એવા પ્રસંગે આપણને આવા નાના નાના કાર્યક્રમોની દ્વારા વાલા ગુરુજી જે સત્સંગમાં આગળ વધવાની પ્રેરણાઓ પૂરી પાડે છે. એક હરિભગતનો મને ઘણા સમય પહેલાં ફોન આવ્યો હતો કે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ગુરુજીને લાખ લાખ ધન્યવાદ, આવું તમે જે કામ કરો છો અમારી કલ્પના બહાર છે. મેં કીધું એનું કારણ શું હતા કે સ્વામી સંતોની વાતો તો ખૂબ સાંભળવા મળે છે પરંતુ હરિભક્તોના જીવન ક્યારેય અમને જાણવા મળતા નથી. જ્યારે કોઈ હરિભગતના 50 વર્ષ પૂરા થાય, 60 વર્ષ પૂરા થાય અને એ નિમિત્તની સભા ગુરુજી આ સંપ્રદાયમાં એક જ એવી તમારી સભાઓ અમને સાંભળવા મળે છે કે જે ગુરુજી આવી સભાઓ કરીને બધાને પ્રેરણા અપાવે છે. એટલે કે જ્યારે પણ આવી સભા તમારી નેટમાં મુકાય લાઈવ હોય ત્યારે મને અવશ્ય તમારે જાણ કરવી કે મને ખૂબ ગમે છે. એ જોતાં એવું લાગે છે કે જ્યારે જ્યારે પ્રગટના પ્રસંગો આપણે જોવા સાંભળવા મળે છે ત્યારે અદ્ભુત અનેરો લાભ મળે છે. આજની પણ એવી સુંદર મજાની સભા શરૂ થઈ રહી છે ત્યારે ભાર્ગવભાઈને વિશે તમે સૌ બધા ખૂબ પરિચિત છો, છતાં પણ થોડો એમનો પરિચય આપીશ. ભાર્ગવભાઈ જયસુખભાઈ રાવ મૂળ ખંભાતના, વર્ષોથી એમના બાપુજી જયસુખલાલભાઈ મગનલાલ એ ભાસ્કર તરીકે એમની પોતાની સરનેમ છે. આમ તો બધું કોક ભાઈને રાવ કહેવાય, કોઈને બ્રહ્મભટ ને કોઈમાં ભાસ્કર, બધું અલગ અલગ છે પણ મૂળ દાદાની સરનેમ છે ને ભાસ્કર છે. એટલે અશોકભાઈએ જાળવી રાખી, અશોકભાઈને હવે ભાસ્કર તરીકે કહે, ભાર્ગવભાઈને કોક રાવ કહે, કોક બ્રહ્મભટ કહે, નૂતનભાઈ વળી રાવ રાખે, બ્રહ્મભટ રાખે, પણ એ બધું અંદર ચાલે છે. પણ આપણે તો દાદાએ જે આ દીકરાઓને સંસ્કાર રેડ્યા છે, જે તૈયાર કર્યા છે એ ઉપરથી થોડીક એમની માહિતી આપીશ કે 4 ભાઈઓ છે. સૌથી મોટા મહેશભાઈ જયસુખલાલ ભાસ્કર, એમથી મોટા એક બેન છે એ કૈલાસબેન, એ પહેલેથી અમેરિકા છે, હાલમાં પણ અમેરિકા છે. તો મહેશભાઈને આપણે સૌ જાણીએ છીએ, એક આપણી શિબિર ચાલતી હતી ને એ ધામમાં ગયા, અહીંયા જ આપણે એમનો અગ્નિ સંસ્કાર કરીને અંતિમ વિધિ કરેલા, એ મહેશભાઈ સૌથી મોટા ભાઈ. બીજા નંબરે નૂતનભાઈ કુંડળમાં સમર્પિત થઈને સેવા કરે છે. ત્રીજા નંબરે અશોકભાઈ, એ પણ કુંડળમાં સમર્પિત થઈને સેવા કરે છે. ચોથા નંબરે ભાર્ગવભાઈ હવે આવવાની તૈયારી કરી રહ્યા છે. આ 4 ભાઈઓ દાદાના સંસ્કારથી સંસ્કારિત. આમ તો દાદાને જે સત્સંગના સંસ્કાર છે એ એમના માતુશ્રી ભાર્ગવભાઈના માતા એ કરિયાવરમાં સત્સંગ લાવેલા, ત્યાંથી આવેલો. તો આ 4 ભાઈઓને માયાતીતાનંદ સ્વામીના સત્સંગનામાં આવેલા એમના બાપુજી, એટલે શરૂઆતમાં મહેશભાઈ તો બહુ નાના હતા ત્યારે માયાતીતાનંદ સ્વામી એમને કંઠી બાંધેલી. ત્યાર પછી નૂતનભાઈનો કે જન્મ થયો ત્યાં માયાતીતાનંદ સ્વામી ધામમાં જતા રહ્યા. નૂતનભાઈ અને અશોકભાઈ બેને વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામીએ કંઠી બાંધેલી અને ચોથા ભાર્ગવભાઈ એમને ચરાડવાના શાસ્ત્રી ગોપાલચરણદાસ સ્વામીએ કંઠી બાંધેલી. એટલે 4 ભાઈઓને મોટા સંતોના હાથે વર્તમાન ધરાવેલા, જે તે વખતે જે સમયે એમને સંતો મળ્યા તો એ પ્રમાણે એમને ત્યાં વર્તમાન ધરાવીને સત્સંગ ધારણ કરાવેલો. ભાર્ગવભાઈના 2 દીકરાઓ છે, એક નીલકંઠભાઈ અને એક હરિભાઈ. તો આ રીતે આખે આખો પરિવાર સત્સંગના રંગે રંગાયેલો. ભાર્ગવભાઈનો જન્મ એ સંમત મુજબ એ હંમેશા ઉજવે છે બધા જ ભાઈઓ. એટલે સંમત 2019 માગસર સુદ બીજ તે દિવસે એનો જન્મ થયેલો. ઈસવીસન પ્રમાણે તારીખ 10/12/61 પાંચેક દિવસની વાર છે ઈસવીસને, પરંતુ ગુજરાતી મહિના પ્રમાણે કાયમ એની જન્મતિથિ ઉજવે છે. તો આજે એમના બરાબર 60 વર્ષ પૂરા થાય છે ગુજરાતી વર્ષ અને મહિના પ્રમાણે. ભાર્ગવભાઈ સૌથી પરિવારમાં નાના છે. ખુરશી બેહાર્યા તો વધારે સારું થાય, ખુરશીમાં નો ભાઈ હોય છે કે પછી આ સંતો બેઠા બેઠા છે, મારે ખુરશી ક્યાં બેહું એમ. એને આજ એક જ દિવસ સંકોચ થયો, કાંઈ વાંધો નહીં. હલો ભાર્ગવભાઈ કાંઈ એને કંઠી પહેરાવી દીધી
ગોપાલચરણ શાસ્ત્રી સ્વામીએ, પણ તે દિવસે તો એના બાપુજીના સત્સંગના સંસ્કારને લઈને, પરંતુ બહુ ભણ્યા સારું. અભ્યાસ એને બી સાયન્સ ટેકનિકલમાં કર્યો એટલે ટેક્સટાઇલ એન્જિનિયર થયા. ટેક્સટાઇલ એન્જિનિયર થયા પછી સ્ટેટ બેંક ઓફ બરોડામાં 4 વર્ષ એને નોકરી કરી ભણતા ભણતા. ત્યાર પછી મફતલાલ મિલ નવસારીમાં 10 વર્ષ નોકરી કરી. ત્યાર પછી 2-2.5 વર્ષ માટે અમેરિકા લગ્ન પ્રસંગે ગયેલા અને પાછા આવ્યા તો એમ થયું કે હવે મારે નોકરી નહીં કરવી. નોકરીમાંથી રાજીનામું મૂકીને શ્રીહરિ શ્રોફ પેઢી સ્થાપી ખંભાતમાં. પણ એ અનુકૂળતા પ્રતિકૂળતા ગુરુજીને પૂછ્યું તો ગુરુજીની નામરજી દેખાણી એટલે એ બંધ કરીને પછી મેડિકલ સ્ટોર્સ હાલમાં જે ચાલે છે એ ચલાવ્યો અને આઈકલાસ અત્યારે ચલાવે છે. એ રીતે ઉત્તરોત્તર કરતાં કરતાં અત્યારે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જ્યારે ગુરુજી નડિયાદમાં રહેતા અને ભણતા ત્યારે આ લોકો સંઘની સ્થાપના કરી, સત્સંગ મંડળ, ધૂન મંડળ એવું મહેશભાઈ ચલાવતા અને અશોકભાઈ પણ એ વખતે એ સત્સંગમાં થોડા થોડા જોડાયેલા. અને એક દિવસ નડિયાદમાં ગુરુજીને ત્યાં 1986માં દર્શને ગયા. દર્શને ગયાતા મંદિરની આરતી અને ચેષ્ટા કરવા, પણ ગુરુજી કથા કરતાં સાંભળી ગયા પહેલાં વહેલા એટલે ગુરુજીની કથા ગમી ગઈ. એમની પાસે જઈને બેઠા, રાત્રિના 1:30 વાગ્યા સુધી બેઠીને સત્સંગ કર્યો અશોકભાઈ. અને અશોકભાઈને ગમી ગયું, કથા વાર્તાના ખૂબ એ આગ્રહી અને ખરેખરું લાગ્યું એટલે એ ધીરે ધીરે જોડાવા માંડ્યા. 1992-1993માં એ ખંભાતના પાટોત્સવ પ્રસંગે વાલા ગુરુજીની 2 વાર પારાયણો કરી, ત્યારે ભાર્ગવભાઈ થોડા નજીક સંપર્કમાં આવેલા. અને પછી અશોકભાઈને લાગ્યું કે હવે મારા આખા પરિવારને સત્સંગમાં કંઈક કથાવાર્તામાં જોડાઈને એવું કરું છું. આપણે 10મી શિબિર વડોદરામાં કરી 1995માં. ત્યારે પોતે બધા ચારે ભાઈઓ, એમના બીજા બધા હરિભક્તો બધાને લઈને વડોદરા આવ્યા. અને વડોદરામાં તો આપણે બધાને ટેન્ટમાં રહેવાનું થાય એટલે કે કદાચ આ મારા ભાઈઓને ફાવે ન ફાવે, વડોદરામાં એક મકાન ભાડે લઈ લીધું. ભાડે મકાન રાખીને આ ભાર્ગવભાઈને, નૂતનભાઈને, મહેશભાઈને બધા ભાઈઓ સાથે રહ્યા, એમાં રંગ લાગ્યો. તે દિવસના ભાર્ગવભાઈને આમ ગુરુજીનો સત્સંગ કરવાની ભાવના થઈ એટલે ધીરે ધીરે સત્સંગના રંગે રંગાતા. આમ તો અશોકભાઈ સેવક સંઘની સ્થાપના કરીને સેવક સંઘની સેવાની પ્રવૃત્તિ બધી કરતા, પરંતુ સત્સંગ એને જે રીતે થયો એ થોડોક જાણવા જેવો છે. એમના માતુશ્રી કરિયાવરમાં લાવેલા આ સંપ્રદાયની અંદર વાલા ગુરુજી કહે છે ને કે દીકરીઓ સત્સંગને કરિયાવરમાં લઈ જાય છે અને પછી આખા આખા કુટુંબો સત્સંગી થાય છે. આપણે બહુ વાર જોયું, પણ આ તો વર્ષો પહેલાંની વાત છે. એમના માતુશ્રી સત્સંગ કરિયાવરમાં લાવેલા, એમના બાપુજીને સત્સંગ થયો, દીકરાઓને સત્સંગના સંસ્કાર રેડતા રેડતા દરેક કાર્તિકી સમયમાં લઈ જાય ત્યાં વડતાલ, અને વડતાલમાં 8 દિવસ 10 દિવસ રોકાવણ થાય, ભાતુ સાથે લઈ જાય, ખીચડી બનાવે, મરચા છાશ લઈને છોકરાઓને બધાને મંદિરમાં રાખે. એમાં આ બધાને ધીરે ધીરે સત્સંગના સંસ્કાર લાગ્યા. 2005માં વાલા ગુરુજી ખંભાત ગયેલા. જયસુખ દાદા બીમાર હતા અને ગુરુજી એમની ખબર અંતર તબિયત જોવા ગયેલા ત્યારે દાદાને એવું લાગ્યું કે મારા 4 દીકરાઓને હવે કાંઈક કોકની સાથે જોડી દેવા પડે. દાદાએ 4ને બોલાવ્યા, વાલા ગુરુજીને વાત કરી કે મારા 4 દીકરાઓના કાંડા હું તમારા હાથમાં સોંપું છું, આ 4 દીકરાઓનું તમારે ધ્યાન રાખવાનું. બાપ હોય ને તો આવા હોય, એને ખબર પડી કે હવે મારે ધામમાં જવાનું થશે, પણ છોકરાઓનું શું થશે. એને ગોતી પાડ્યું કે આમનું ધ્યાન રાખે, એવું કલ્યાણ કરે, એવું સત્સંગમાં જોડી રાખે અને સારામાં સારું આ 4 દીકરાઓ માટેનું એક જ સ્થાન છે વાલા ગુરુજીને એને સોંપી દીધા. આશ્ચર્ય તો આપણને એ વાતનું થાય છે કે જ્યારે દાદાએ આ 4ને સોંપ્યા ને ત્યાર પછી 4 દીકરાઓના પત્નીઓ, એમના દીકરાઓ, એમની દીકરીઓ, આખા આખા પરિવારો એક દાદાના વચને વાલા ગુરુજીમાં જોડાયા સત્સંગના રંગે રંગાણા. તો આ સત્સંગમાં કોઈક મોટા સદગુરુ મળે ને એની સાથે જીવ જોડાય ત્યારે કેવું પરિવર્તન આવે છે એ આપણને આજની આ ષષ્ઠીપૂર્તિના પ્રસંગે સમજવા જાણવા મળશે. ત્યાર પછી તો ગુરુજીના નજીક આવી ગયેલા. એક નાનો એવો વ્યવહારિક ચૂંટણીનો પ્રસંગ કહી દઉં. જ્યારે 2000માં પ્રથમ જ્યારે ચૂંટણી લડવાની થઈ ત્યારે શિવજીભાઈ એમાં ઉભા રહેલા અને શિવજીભાઈ ચૂંટાઈને આવ્યા. 2005માં વિશેષ વધારે ગુરુજીને કીધું ભાઈ તમારે હરિભગત મૂકો. ત્યારે ગુરુજી કે અશોકભાઈ ભાસ્કર અમારા છે અને એને રાખો. તો કે ભાઈ અશોકભાઈ ભાસ્કર તો થોડા તેજ સ્વભાવના, હવે એ તો અમારે ગમીને આ એમની કંઈક વાતચીતમાં અથડામણ થાય એટલે એ નહીં. તો કે એના બદલે ભાર્ગવભાઈ રાખો. ગુરુજી કે ભાર્ગવભાઈને આપણે એટલા નજીકથી કાંઈ પરિચયમાં નથી, ભાર્ગવભાઈને તો કે આપણે એટલા કાંઈ હમણાં સત્સંગમાં અનુભવેલા નથી.
પહેલા વહેલા 2005માં ભાર્ગવભાઈને રાખ્યા અને અદ્ભુત ગુરુજીની નિષ્ઠા મહિમા રાખીને એને જે વડતાલની સેવા કરી તો 2005માં રહ્યા ભાર્ગવભાઈની સાથે નરેન્દ્રભાઈ જે પટેલ આ બે હરિભગત રાખેલા. 5 વર્ષ એમને સેવા કરી. 2010માં ફરી વખત ભાર્ગવભાઈ અને બાલુભાઈ મુંબઈવાળા આ બે હરિભગત રહ્યા. હવે એનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. 2015માં ફરીને રાખવાના હતા ગુરુજી કે હવે મારે કાંઈ કોઈને નામ સૂચન કરવું નથી. વડતાલવાળાએ ઘણો આગ્રહ કર્યો. ગુરુજીએ કીધું કે ભાઈ જે મારી એવી કોઈ સૂચન નથી, તમારે જેને રાખવા એને રાખો. ભાર્ગવભાઈનો આગ્રહ થતો ભાર્ગવભાઈ ગુરુજીને પૂછ્યું, ગુરુજી કે તમારી મરજી, તમને અનુકૂળ લાગે એમ કરો, હું કોઈને નામ દેવાનું નથી. ગુરુજીના આટલા શબ્દોમાં ભાર્ગવભાઈનો પરિવાર, અશોકભાઈનો પરિવાર, એમના જે બધા પત્નીઓ બધાએ નક્કી કર્યું કે ગુરુજીની મરજી ના હોય તો આપણે રહેવાય નહીં. અને એક આંખના ઈશારે મોટા પુરુષના વચને જે કામ થાય છે ને એ અદ્ભુત અલૌકિક થાય છે. એટલે ભાર્ગવભાઈ ગુરુજીની મરજી ના દેખાણી તો ના રહ્યા. અને ત્યાર પછી એમને એ સત્સંગની સંપ્રદાયની જે કાંઈ સેવાઓ કરી, આ ગુરુજીની સાથે સમર્પિત થઈને સેવાભાવી રહેવામાં એને ઘણી બધી ભાવના બતાવી. શારીરિક કોઈ પણ કારણોસર અત્યારે હાલમાં સેવાભાવી તરીકે છે, પણ મારી સંતોની બધાની ભાવના કરી કે ભાર્ગવભાઈની તબિયત સારી રહે, અહીંયા રહ્યા થકા, અને જો એ કામ કરે તો બહુ મોટું કામ થાય. આજની આ ષષ્ઠીપૂર્તિ નિમિત્તે આપણે સૌને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે, વાલા ગુરુજીના થકી આપણને સૌને જાણવા શીખવા મળે. તો એમની સાથે જે જે ભક્તો સંપર્કમાં આવ્યા છે, મુખ્ય તો એ ખંભાતમાં રહે છે, ખંભાતના હરિભક્તોનો ખૂબ સંપર્કમાં આવ્યા હશે. તો ખંભાતના હરિભક્તોમાંથી જેમને આહુત કરું તેઓ આવશે અને ભાર્ગવભાઈ વિશે જે કાંઈ જાણતા હશે એ એમના ગુણોની વાતો કરશે. તો સૌ પ્રથમ ધવલભાઈ ખંભાતવાળા એમને વિનંતી કરીશ. ધવલભાઈ આવશે. જય સોમનાથ ગુરુ. જય સોમનાથ ગુરુ. ભાર્ગવભાઈનો સૌથી મોટો ગુણ છે કે બધા સંતોને રાજી કરી શકે છે. બધા સંતો, નાના મોટા સંતો બધા એમના પર રાજી છે. ને સ્વામી અત્યારે વાત કરીને એવું સ્વામી કે વચનમાં પ્રવૃત્તિ, વચનમાં નિવૃત્તિ. ગુરુજી 2015માં હું એમનો સાક્ષી હતો ને, તો બાકરોલ ગેટ આગળ ફોન કર્યો હતો વાલા સ્વામીને કે એમને સંકોચ થતો હતો બધા કે ફોર્મ ભરું કે ના ભરું. તો તમારી મરજી જાણીને સ્વામી, તો તરત એમણે મૂકી દીધું છે. એ બહુ ને એક બીજો પ્રસંગ હતો કે દયાળુ સ્વામી એમને ફોન કર્યો હતો, એ બદ્રીનાથ જવાના હતા. તો સ્વામી એવું કીધું કે આપણે જવાન નથી સ્વામી, તો બધો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો સ્વામી ને ઘરે જ રોકાઈ ગયા. એટલે પોતાનું કોઈ પણ ધાર્યું નહીં ને સંત વચને જીવે છે સ્વામી. બહુ સરસ કે એવું બહુ જ એમનો મોટો ગુણ છે. ને એમના ઘરે કોઈ પણ હરિભગત જાય ને ગુરુજી, તો કોઈને પણ પ્રસાદ વગર મોકલતા નથી, કંઈ પણ વસ્તુ જમાડે. ને પછી એમ કે બધા હરિભગત તો કે માથાના મુગટ છે કે છે. ને લોયાનું ત્રીજું વચનામૃત ગુરુજી છે ને, એ કાયમ એને યાદ કરે ને મનન કરે ને એના પ્રમાણે જીવવાની વિચારે છે. ભગવાનના સંતને અર્થે શું ના થાય. ને એના ચરિત્ર પણ એ લખે છે ગુરુજી. હા ગુરુજી સરસ. ને ગુરુજી છે ને, આપ વચ્ચે વડતાલ મહોત્સવ માટે પેલું રવિસભા વખતે આવ્યા હતા, તો ત્યાં વચનામૃત હોલ નામ પાડ્યું હતું. એ જગ્યા પણ ભાર્ગવ કાકાની છે. એમ સભા માટે અમને તકલીફ પડતી હતી ને, તો એમણે બનાવ્યો તો એમના પોતાના અંગત માટે, પણ પછી એ સત્સંગને આપી દીધેલો ગુરુજી. સરસ. એટલે સ્વામી કોઈ પણ આપણા ગુરુજી, નાના મોટા સંતો, એમને દરેક માટે એમને એવો ભાવ ખરો કે ગુરુજી ને સંતો મારા પર રાજી રહે. ને કાયમ એમ જ કે મારા પાસે જે કંઈ પણ છે એ સંતોને ગુરુજીને લઈને ભગવાનને લઈને છે કે છે. ને આપણા એક હરિભગત હતા, બધા હરિભગતમાં એ જાય છે, પણ આપણે એક આત્મીય સભ્યના પત્ની બીમાર હતા સ્વામી, તો એ ઉમરેઠ હતા. તો મેં કાકાને કીધું, કાકા તમે આવશો ને તો સારું લાગશે એમને. તો એ એમનું કામ છોડીને કરમસદ આવ્યા સ્વામી તરત જ ગુરુજી. એવું દરેક હરિભક્તોની અમને દેશકાળમાં વ્યવહારિક આર્થિક રીતે મદદ ગુરુજી બહુ જ કરે છે. એમનો એ બહુ મોટો એવું છે, કાયમ એવું નથી વિચારતા કે મારું કામ, કેમ કે એમના વ્યવહારિક કામથી ગયા હતા, પણ એ છોડીને પણ એ તરત આવી ગયા હતા ગુરુજી. સરસ, ધન્યવાદ. વાલા ભક્તો, ધવલભાઈ જે વાત કરી એમાં એક વાત બહુ અગત્યની મને લાગી કે ઘણા બધા યુવકો, ઘણા બધા હરિભક્તો સત્સંગ માટે, યાત્રા માટે, દર્શન માટે કાંઈ પણ જતા હોય છે, પરંતુ જ્યારે સ્પેશિયલ બદ્રીનાથ કે ત્યાં ફરવા જવાનો કે યાત્રાનો પ્રસંગ ગોઠવાયો હોય અને પછી જ્યારે પૂછવામાં આવે, મને એ વાતની થોડી ખબર હતી એટલે મને
એવું લાગ્યું કે ખરેખર જ્યારે સમય નક્કી થઈ ગયો જવાનું જોઈએ ને એવા સમયે દયાળુ સ્વામી એમ કહે કે ભાઈ કાંઈ જવાની જરૂર નથી અને બધું જ બંધ રાખી શકાય. એ સંતના વચનમાં કેટલી દ્રઢતા હશે, કેટલો વિશ્વાસ હશે અને કેટલો મહિમા હશે ત્યારે થઈ શકતું હશે. ગુરુજીએ કહ્યું હોય તો હજી સમજાય કે ગુરુજીએ કીધું હતું એટલે એમને ફેરવી નાખ્યું, પણ દયાળુ સ્વામી કીધું તો પણ એને એટલો જ વિશ્વાસ આવ્યો કે સ્વામી કીધું છે તો હવે નહીં જવું અને કાંઈ પ્રોગ્રામ હાવ નક્કી થઈ ગયેલો અને બદલવો પડે થોડું અઘરું છે. એવી જ રીતે એમની સાથે હર્ષદભાઈ પટેલ, તેઓ પણ ખંભાતમાં એમની સાથે રહે છે. તો હર્ષદભાઈને વિનંતી કરીશ, આવશો હર્ષદભાઈ? આપ પણ ભાર્ગવભાઈને વિશે ખૂબ નિકટથી સત્સંગનો લાભ લઈ રહ્યા છો અને સત્સંગની સેવા પ્રવૃત્તિ ત્યાં કરો છો, તો આપે જે કાંઈ આ જાણ્યું હોય એ આપ પણ ભાર્ગવભાઈ વિશે વાતો કરશો. જય સ્વામિનારાયણ ગુરુજી. પહેલામાં પહેલું ભાર્ગવ કાકાના વિશે જેટલું કહીએ ને એટલું ઓછું છે, અને મને સત્સંગમાં અત્યારે છે ને એમની જોડે રાખે છે કાયમ. જૂમ ઉપર એ મને જોડે જ બેહાડે, તાર રોજ મારી જોડે બેસવાનું એમ. અને બીજું રોજ સવારે મંગળા આરતી પતે ને ગુરુજી, એટલે રોજ મને મંતવ્ય આપે. કાલે કથામાં વાલા સ્વામી આમ કીધું, દયાળુ સ્વામી આમ વાત કરી, અને મને ના સમજાય ને તો સમજણ આપે પાછા. અને બીજું ગુરુજી એ આમ ખરેખર બહુ મોટા છે ને, પણ આમ કયો હાવ નાના બાળકની જેમ અમારી જોડે બધાની જોડે રહે, હાવ નાના બાળકની જેમ રહે. અને એમનામાં માન નામનો તો બિલકુલ એ નહીં. અને કોઈ પણ હરિભગતના ઘરે જાય ને, વ્યવહારિક કામ કે સામાજિક કામ કે ધર્મ સંબંધી કામ માટે જાય, તો નાનામાં નાનો હરિભગત હોય ને એને પગે લાગે. જેમ ધોલભાઈ કીધું ને કે મુગટ માથાના મુગટમાં ને, એમ નાનામાં નાના હરિભગતને પગે લાગે. પછી કાકાને છે ને હાવ નિખાલસ જીવન બહુ જીવે, નાનામાં નાની કંઈ પણ વાત હોય ને તો તરત કહી દે. અને આની પાછળનું કારણ હું આટલા બધા ટાઈમથી એમના ઘરે જઉં ને કથા સાંભળું ને, જે કાકીનો સ્વભાવ છે ને એ બહુ જ આમ એમની પાછળ, આમ નહીં કહેવત કે કોઈ મહાન પુરુષ થાય ને એની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય એવું એવું છે એમને. નિખાલસ તો તું છો. ખોટું કઈ નથી, કોઈ સાથ આપતા હોય તો એને આપણે સંભાળાય. અને બીજું કોઈ પણ ગામમાં હરિભગત કે ગમે હોય ને બધી રીતે મદદ કરવામાં પૂરા. અને કથા તો એવી કરે ને કે રમૂજી શૈલીમાં આમ બધાને આનંદ આવે, બધાને મેચ થતું આવે એમ પોષણ કરે. સરસ વક્તા હોય છે. ખૂબ સુંદર અરશદભાઈએ એમના અનુભવની વાતો કરી. અને હકીકતમાં વાત તો એમ જ છે ને, કોઈ પણની પાછળ કોકનો હાથ હોય તો જ આપણે આગળ વધતા હોય છે. ઘરનાનો હોય, બાજુવાળાનો હોય, કોઈક બીજાનો હોય, કોકનો હાથ, એ સાથ વગર તો કોઈ આગળ જઈ શકતું જ નથી. એટલે ઘરમાં ઘરમાં જ્યારે સાથ સગાને ટેકો મળે ત્યારે જીવન ખૂબ વિશેષ વધારે આગળ વધતું હોય છે. વધારે ભાર્ગવભાઈને નિકટતાથી સમજી શકે, વિચારી શકે, એમના ગુણોને જાણી શકે એવા એમના જ ભાઈ અશોકભાઈ ભાસ્કર એ હવે પછી આવશે. વર્ષોથી એમની સાથે રહે છે. ચાર ભાઈઓ છે પણ ક્યારેય કોઈને અંદરોઅંદર ટસલ કુસમ ઝઘડો વિવાદ થયો હોય ક્યારેય જીવનમાં આપણે સાંભળ્યું નહીં. વર્ષોથી આ ચારે ચાર ભાઈઓ ભેગા રહે છે, સાથે રહે છે, પરિવારજનો પણ એટલા બધા સંપીને રહે છે. તો અશોકભાઈ એમના અનુભવમાંથી વાતો કરશે. અશોકભાઈ ભાસ્કર. પૂજ્ય ગુરુજી અને વાલા સંતો અને ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામી. ગુરુજી મહારાજની બહુ જબરેશ્વરની અમારા ઉપર કૃપા અને તમારી કરુણા અને મા બાપના આશીર્વાદથી અમારા નેતા સ્વભાવ ગરમ ગણાય, પણ ક્યારેય અમારે કોઈ ભાઈઓમાં બોલવાનું થયું નથી ગુરુજી. બહુ સારું. બીજું ગુરુજી આમ લોકની દ્રષ્ટિથી પ્રતિભાશાળી વ્યક્તિત્વ એનું બરાબર, પણ અમે ચાર ભાઈઓમાં ત્રણ ભાઈઓમાંથી ગમે તેને કહ્યું ભાર્ગવ નથી કરવાનું,
તો એને ગમે નહીં ને તો મોહ કદાચ ઉતરી જાય ગુરુજી, અગો પાછો થાય, પણ એટલું કહી શકું ગુરુજી એ ક્યારેય આજ્ઞા બહાર નથી કહ્યો ગુરુજી. વાહ, જોરદાર તાલ. બાકી શું, મોટો થાય, પૈસાદાર થાય, સત્તા મળે એટલે ભાઈની હું 80-80 એમ થઈ જાય. હા, થઈ જાય ને. પણ એણે ક્યારેય ગુરુજી એવું નથી રાખ્યું કે હું તમારા કરતાં કંઈક છું એમ, અને આજ્ઞામાં રહ્યો છે. બહુ સારું. બીજું, ગુરુજી મોસ્ટ પંક્ચ્યુઅલ, એમ એકદમ ચોકસાઈ વાળું, પ્રવીણભાઈ નવસારી વાળાને જેવું. હા, કામ ચોકસાઈ, બહુ ચોકસાઈ વાળું ગુરુજી. મારા બાપુજીનું પણ એવું ચોકસાઈ વાળું, આ જગ્યાએ આ આટલું આ મૂક્યું છે એટલે એ જગ્યાએ જ મળે એમ. એમ સત્સંગમાં પહેલાં નહોતા, ધીમે ધીમે મારા હેતને લીધે બધા ભાઈઓ તણાયા. બરાબર. અને જબરેશ્વર સત્તામૃત મહોત્સવની મોટાભાગની જવાબદારી ભાર્ગવભાઈને સોંપી દીધી. સરસ. એમને અને મનુ કાકાને આપણે વડતાલથી ધમમાં ગયા એમને. પણ ગુરુજી મારા જીવનમાં, અને કદાચ મેં ક્યાંય આવું નથી જોયું હોય કે આવડો મોટો ઉત્સવ થયો હોય, આપણે હથી પર ઠાકોરજીની સવારી, એના પૈસા વધે એમાંથી સોનાનું સિંહાસન થયું, પણ એ બધાનો હિસાબ ગુરુજી 5 જ દિવસમાં, પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામીને સ્વરૂપ સ્વામી ત્યાં તમે મોકલ્યા તમને, પણ 5 જ દિવસમાં હિસાબ જાહેર કરીને જે બધી રકમ વધી હતી આ તે બધું જ જાહેર સભામાં જાહેર કરીને બધું ચાર્ટર્ડ એકાઉન્ટ ભાઈ ઓડિટ કરીને કરી દીધું. પાકા વાણિયા બુદ્ધિવાળા. 5 જ દિવસમાં. એટલે એનું કામ બહુ મોસ્ટ પંક્ચ્યુઅલ ગુરુજી. એટલે જ અમે અહીં રહેવાનું કહી છે. તો ભાર્ગવ, હવે ગુરુજીની અને સંતોની આજ્ઞા પ્રમાણે તું તારા પ્રવચન વખતે સંતોને ખાતરી આપી દેજે અને ગળી રહેવાનું ગોઠવી દેજે. હા, અગત્યનું કામ હોય તો ઘરે જાય, બાકી અહીંયા અમારી ઓફિસ સંભાળે, સેવા કરે. જેમ વડોદરામાં નગીન કાકા બધું મંદિરનું કોઠારીપણું કરે છે, એમ આઈનું આવા વાણિયા બુદ્ધિવાળા હોશિયાર માણસને હોંપીએ ને તો અમારે સંતોને શાંતિ ભજન થાય ને બીજા કામ થાય, વ્યવહાર વહીવટ લેતી દેતી બધું સંભાળે. વડોદરામાં બધું નગીન કાકા જ કરે છે. વડોદરાના કોઠારી એટલે નગીન કાકા. સાધુ તો ઘનશ્યામ મહારાજ ને હાચવે ને સેવા કરે છે. બીજું ગુરુજી, એના હાથમાં છે પદમ છુકી ચાલે. હાચું 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 ગુરુજી. તો અમે અહીંયા એને કુંડળની ઓફિસમાં રાખ્યું તો ચમત્કાર થવાનો. તો હવે જટ કરો. અને બીજું ગુરુજી છે ને, એને જસ રેખા છે. હાચું. જે કામ લે ને મારાથી બગડી ગયું હોય, અમારા નૂતનભાઈથી કદાચ ના થયું ને, પછી છેલ્લે અમે એને મોકલીએ ને તો એ સક્સેસ થઈ જ ગયું હોય એમ. એને હા થઈ જ ગયું હોય ગુરુજી. મારે જસ રેખા નથી ને તારે નથી. એને જસ રેખાય છે અને પદમય છે. હા ગુરુજી, સાચું. ખુશી થાવ છે. અને ગુરુજી વેપારી બુદ્ધિવાળો, હું ઘણી વાર એને કહું વેપારી, પણ ગુરુ નિષ્ઠા એટલી પાકી પાછી ગુરુજી. એમાં જોવાનું નહીં. હું એને ઘણી વાર જોઉં ને, થોડીક ખામી છે. લાલજીભાઈ ધાણે જેમ આપણા હતા ને, બધા સંતો જોડે એને સારું બને. હા, પણ કોનો તો કે જ્ઞાન સ્વામીનો. હા, એવું ચોખ્ખું વધારે હોય, ભલે બીજા ગમે તે મંડળની સેવા કરતા હોય આ તે. એમ ભાર્ગવને છે ને ગુરુજી, આપણા મંડળના એવું નહીં, બીજા સંતો હોય તો બધા જોડે બને સારું, પણ એટલું પાકું કે હું ગુરુજીનો છું. એ પાકું ચોખ્ખું. હા, બધા જાણે. હા, પણ એને સંબંધોની જાળવણી બહુ સારી ગુરુજી. એ પણ રાખવું પડે, એમાં આપણી મોટાઈ છે. એની સંબંધોની જાળવણી બહુ સારી ગુરુજી. હા, મને ઠપકો ન આવે એનો. હા, હું સાવ એવો ક્યાં મેં કીધું. તને પકડી રાખવો પડે. સાલાન બે ફેંટ મેલું એમ જ કે સીધી વાત ત્યાંથી જ કરે, સીધો કર દઉં કે. અરે મેં કીધું ભાઈ નહીં કરવો, જાળવા જાઓ બાબા. એટલે રાજી રહેજો ગુરુજી. અને હવે એને તમારા બધાની જે ઈચ્છા છે એ પ્રમાણે એનું જીવન થાય. હા, અને ઘરના બધા એવું ઈચ્છે જ છે, અહીં બધા આવેલા છે. એ નહીં ઈચ્છતા હોય તો હમણાં હું આજ્ઞા કરવાનો છું. બસ, મને બહુ ગમશે ગુરુજી, અને એને બહુ ગમશે. હકીકતમાં પરિવારને બહુ ગમશે. પરિવારને હું કહેવાનો છું કે ભાર્ગવભાઈનું તમારે આવશ્યક કામ હોય એટલા જ સંસારમાં રાખવા, ઘરમાં. પછી એને અમારા ભેળા રાખો,
અને અહીંનો અમારો જે વહીવટ છે એમાં ભાર્ગવભાઈની એટલા માટે અમારે જરૂર છે કે આપણે અહીંયા કોઈ રાજ્યપાલ આવે, કોઈ ડીએસપી આવે, કોઈ જજ આવે, કોઈ બીજા મોટા સેલિબ્રિટી કે કહેવાતા ધનપતિ એવા બધા માણસો આવે ને, તો એમની સાથે બેસવું, ઉઠવું, વાત કરવી, એમને રિસ્પોન્સ આપવો, એમને બધો પરિચય આપવો, એમને લેવા જવા, મૂકવા જવા, એના માટે કોઈ ભાર્ગવભાઈ જેવા અનુભવી પીઢ માણસ જોઈએ અમારે. અમારા એ બાપાઓ બધા ગણાય, કયો એ કામ બધું કરે, પરંતુ અમિતભાઈ શાહ જેવા કેન્દ્રીય હોમ મિનિસ્ટર આવ્યા હોય તો બસ ભાભાનું આવડે કાંઈ. એટલે ભાસ્કરની જરૂર છે, નૈનેશભાઈની જરૂર છે, ડૉક્ટર ગંભીરસિંહની જરૂર છે. પણ શું છે કે અત્યારે તો જેના ગુણ ગવાતા હોય એને કહેવાય, મૂળ બધું એવું છે. હા, બાલુભાઈ તો આવી ગયા છે, એમાં તો બહુ કાંઈ રહ્યું નથી. પણ નાનજી દાદા કોઈ એને મૂકી આવે લઈ આવે, પણ શું છે થોડા વૃદ્ધ પડે. એમ તો અમારે હરેન્દ્રસિંહ રાણા છે, પછી સુરેશ ટેલર છે, પછી પુરાણી છે, રમણીકભાઈ છે, એ બધા કામ ઘણા અહીંયા સારા કરે છે. સારા માણસો આવે અને ઓળખે છે, એને સાચવી લે છે. બહુ આનંદ છે. ખામી કમી તો કોઈ વાતની નથી, પણ પેલું હેત ખરું ને, તે એમ થાય કે આ હોય તો સારું. એમ કોઠારી સ્વામીને કંઈક જવું હોય, અચ્યુત સ્વામીને ગાંધીનગર જવું હોય, તો ભાર્ગવ હોય ને તો એટલું બધું સાનુકૂળ પડે. ઓલી અરજી, ઓલું આ આ કામ, તે કામ. મારે ગુરુજી જવું જ ન પડે, એ મારા વતી પતાય આવે. તોય નૂતનભાઈ આવ્યા છે ને, નૂતનભાઈ, નૂતનભાઈએ અચ્યુત સ્વામીનો અડધો ભાર માથે લઈ લીધો. કાંઈ અરજી દેવી, બરવાળામ જવું, બોટાદ મળવું, કમિશનરને મળવું, કોર્ટનું કામ હોય, નાના મોટા આવડી મોટી સંસ્થા તો ઇસ્યુ તો હોય જ, એ બધા કામકાજ માટે દોડીને તમે જઈ શકો. કોઈક મામલતદાર બેન હોય, કોઈ જજ બેન હોય, તો એને મળવાનું તો તમે હરિભગત કરો તો થાય, અમારે તો મર્યાદા આડી આવે. એટલે ડાયા માણસનું કામ છે. આમાં બીજાને અમુકને આવડે નહીં, અમુકને આવડે એવું હોય તોય પાછા ત્યાં કંઈક બોલી જાય તો આપણને તકલીફ પડે. આ વેપારી બુદ્ધિના માણિયા બુદ્ધિવાળા માણા બોલે નહીં, સહન કરી લે. આમાં સહન કરવાનું બહુ આવે. એ લોકોને તો કાંઈ હોય નહીં, તો તરત બોલે, તમે મંદિરવાળા હું અમને આલો, પડીકો આલબીને ઊભા રહ્યો, એવું તેવું બોલી જાય. પછી આપણે એમ કહેવું પડે, હા સાહેબ, હા સાહેબ, રાજી રહેજો સાહેબ. એમ કરીને કામ આપણે લેવા પડે. આપણા વડવાઓએ એમ જ બધાને સાચવીને બધાને રાખ્યા છે, ને આ રીતે સ્વામિનારાયણ ભગવાનને બધાએ ઓળખાવ્યા છે, ને જીવાત્માના ભલા કર્યા આ લોકમાં, ને અંતે પરલોક પહોંચાડ્યા, કલ્યાણ કર્યા છે. એ માર્ગ આપણો છે સહનશીલતાનો, એમાં આ બહુ ઉપયોગી છે. અને કામ કરવાની સૂઝબૂઝ તો છે, જેવી ભગવાન કૃપા છે, બહુ જ. અને ગુરુજી એથી વિશેષ પાછું, અમે પરિવારના બધા ભેગા થયા છે ને, કંઈ લગ્ન પ્રસંગે અથવા કંઈક સભા, તો એનો જ આગ્રહ હોય, બધાને ભેગા કરે અને હળા દસ અગિયાર થાય ને, એટલે વાતો કરતો વાતો કરતો કરતો સુઈ જાય ગુરુજી, એને એ શાંતિ છે. ટેન્શન એનું હોય, હું નૂતન બેજો જાગતા હોય ને, એ નિરાંત ઊંઘી જાય, તારે એમ છે. એ ભગવાનની બહુ મોટી કરુણા છે એના ઉપર ગુરુજી. સારું કહેવાય, પણ એ ઊંઘ આવે અને છે ને તબિયત સારી રહે. અને બીજું શું છે કે આ વખતે જે માંદા પડ્યા ને, એમાં રે એમ નહોતા, એ તો ભગવાને રાખ્યા છે, તમારા સંતોની પ્રાર્થનાથી રહ્યા છે. અને હવે હા, અને હવેની આયુષ જે છે ને, એ ખરેખર તમારા ઘર પરિવારના બહેનોને આપણે કહેવું જોઈએ કે હવેની જે આયુષ છે ને, એ તો ભગવાનની મંદિરની સંતોની સેવા માટેની છે. માટે એમનો આપણે બધાએ આદિ સુધી જે લાભ લીધો એ, પણ હવે તો છોકરા મોટા થઈ ગયા, છોકરાના ઘરે છોકરા થઈ ગયા, સંસારનું ગાડું આગળ ધપાવે રાખો,
અને એમને હવે કાંઈક થોડા વર્ષ અને સ્વાસ્થ્ય થોડું બાકી છે, એટલું જો ભગવાન માટે સંત માટે એ જીવે તો એના કલ્યાણમાં કોઈ કસર ન રહે. સહેજે મુક્ત થઈ જાય અને દેહ છોડીને ધામમાં જાય. હમણાં માંદા પડ્યા હતા, તમે એવા પડ્યા હતા ને એ પડ્યા હતા, બે વયા ન ગયા રહ્યા, એ તો અમારી સેવા કરવા જ રહ્યા છો. હા ગુરુજી, માટે તમારે હવે ગાંઠ વાળવી. ચોક્કસ ગુરુજી, અને અમે એ કરી શકીએ એમ પ્રાર્થના કરજો મહારાજ ને, કે અમે તમારા વચન કે મરજી બાદ જઈ ના શકીએ, એ સંકલ્પ જ ના થાય અમને. એને માટે નૂતનભાઈમાં એટલું બધું બહુ બળ દેખાતું નહોતું, પણ મેદાન એ મારી ગયા હો ગુરુજી, એમનું અંગ પહેલેથી સુરીટાનું છે. હા, પણ એ તો અમારે સ્વીકારવું જ પડશે કે નૂતનભાઈ ધાર્યા બહાર નીકળ્યા. એણે જે સંતોનું અત્યારે કામ ઉપાડી લીધું છે અહીંયા, એ ખરેખર બહુ પ્રશંસનીય છે. અમુક કામ તો અમને સંતોને ગૂંચવે એવું હોય, પણ એમણે પેલું કરેલું ને કામ, એટલે બધું બહુ સાનુકૂળ પડી ગયું છે. સારું થયું. જય સ્વામી, જય સ્વામી, જય સ્વામી. ખૂબ સુંદર મજાની અશોકભાઈ વાત કરી. નૂતનભાઈના 60 વર્ષ વહી ગયા, કેટલા પહોંચ્યા? 66 ગુરુજી વાત કરી છે એટલે પ્રસંગ વાત. ગુરુજી આટલા એ મારે કામકાજમાં હોય ને તો લગભગ મોટા ભાગે ઓફિસોમાં બધું ફાઇલું કામકાજ કાગળ બધું એને જ કરવાનું હોય, પણ હું કાંઈ પણ કહું ને એમાં એક શબ્દ એને આગો પાછો એ ના કરે, એનું નામ જ દાપણ. અને એટલા બધા અનુવૃત્તિમાં વર્તે અને તેમ છતાં હાથ જોડીને સ્વામી તમને પછી મારે જરા કંઈક કહેવાઈ ગયું હોય તો પણ માફી માગીને કે ભાઈ મને આવું લાગ્યું, એટલે મેં એવું કીધું. ટૂંકમાં બાફણ પાટીનો સ્વભાવ નહીં, ના ચોકસાઈ વાળો સ્વભાવ. અને એને મોકલાવે એટલે બીજી ચિંતા નહીં ગુરુજી, કોઈ પણ ઓફિસમાં મૂક્યો હોય ને મારે ચિંતા નહીં, ઉજાગરો નહીં, એટલું સમજી જાણે કામ કરી આવે. હરજી ભગત હતા ખરા, પણ એ બિચારા ભણેલા પડે, ભણેલા નહીં ને, એ બધા સંપર્ક ને સંબંધ રાખી શકે પણ વાત કરવાની ફાવે નહીં એની. તોય પણ એના ગજા પ્રમાણે એ કામ લઈ આવતા હો. હા, ગમે ને લઈ આવે. એ હરજી ભગત કેમ આપણા સંત સ્વામી છે એની જેવું છે, હરજી ભગત ને સંભાળે બધા અધિકારીઓ પાસે. હરજી ભગત માં ખબર નહીં એટલું બધું નિર્માની પણું, તે સાહેબો સમજે કે આ ભક્ત રાજ છે, કામ કઢાવી લેતા ભલે ભણેલા નહીં તોય. ને નૂતનભાઈ થી તો કામ થાય જ, એમાં સવાલ જ નથી ને. એમાં જો ભાર્ગવભાઈ આવે ને તો વાત જ આખી જુદી. કારણ કે અશોકભાઈ પ્રોફેસર એટલે પુસ્તકો છાપવા, સંશોધન કરવા, રીડિંગ આ તેનું બહુ મોટું કામ એ કરે છે. ત્યારે આખો દી કોમ્પ્યુટર ઉપર હોય છે, ઇન પંકજભાઈ ને બધા એ કામ બહુ સારું કરે છે. અને નૂતનભાઈ આ કોર્ટ કચેરીનું, મામલતદારનું, આનું તેનું કામ બહુ સંભાળે છે. અને ભાર્ગવભાઈ આવે તો અમારી પાસે ઘણા કામ છે. અને ન જો આવે ને તો પછી ઓલા પડાલને વઢવું છે. નહીં, આ તો નક્કી થઈ જશે ગુરુજી. 60 પૂરતી 60 વર્ષ થયા એટલે તો 60 વર્ષે તો બધું આમ થાય, માણસો બધું નિવૃત્તિ લઈ જ લેતા હોય છે. એટલે હવે તો ભાર્ગવભાઈ નક્કી કરીને જ આવ્યા છે, અને આટલા બધા ટેકા મળતા હોય તો હવે પછી એમનો વારો આવવા દો ગુરુજી, એમનો બોલવાનો વારો આવશે એટલે કહેશે. અમારા ગુરુ રાધારમણ સ્વામી એમ કહેતા હતા, 50 વર્ષની આયુષ પૂરી થાય એટલે એકા વન બા વન એમ કહે છે, વનમાં જા વનમાં જા વાનપ્રસ્થ થા એમ કહે છે. 10 વર્ષ સુધી આપણી આયુષના આંકડા આપણને કે કરે વનમાં જા વનમાં જા, પછી આપણે ન જઈએ ને તો પછી 61 આ 1 નંબરનો 60 એમ અમારા ગુરુ કહેતા. કે પછી 60 વર્ષે ન સમજે આત્મકલ્યાણનું ભાતું બાંધે નહીં તો એને 65 કહેવાય એમ. હવે બાલુભાઈ મુંબઈવાળા, એમની સાથે એમને 5 વર્ષ ટ્રસ્ટી તરીકે વડતાલની સેવા સંભાળી હતી. ખૂબ નજીકથી બાલુભાઈ ભાર્ગવભાઈની સાથે રહ્યા છે, તો આવશો બાલુભાઈ મુંબઈ. ગુરુજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુરુજી ભાર્ગવભાઈની મુલાકાત તો મારે પહેલું ફોર્મ ભરવા જોઈએ ને ત્યાં થઈ, ત્યારે હું ને રમેશભાઈ બે હતા, તે ફોર્મ ભરવા જાય એટલે એમને અકલ નહીં કાંઈ કે પૈસા પૈસા ભરવા પડતા હોય કાંઈ નથી. મારી પાસે 2500 ને એની પાસે 1500 કાંઈક હતું મૂળ ખેડું. તે હવે ભાર્ગવભાઈ કે તમે અમને કીધું મુકેશભાઈ કે જૈન ભાર્ગવભાઈ નામ છે મળજો, મળ્યા. તે ભાર્ગવભાઈ એટલું કીધું તો આપણે જઈને ફોર્મ ભરી આવો. આપણે હરિમંડપની નીચે ઓફિસ હતી, ફોર્મ ભરવા ગયા તો કે 5500 રૂપિયા ભરો. અમે એકાબીજાને સામું જોઈએ, પછી પૈસા તો નહીં માગવા ગયા. પછી પાછા સંકોચતા સંકોચતા અમે ગયા ભાર્ગવભાઈ પાસે, અમારે આવો પ્રોબ્લેમ છે એમાં શું મૂંઝાવ કે ચાલો.
એ પૈસા આપ્યા અમને, જ્યાંથી અમારે ભાર્ગવભાઈ નો સંબંધ ચાલુ થયો. બસ આ પહેલી એન્ટ્રી. અને ગુરુજી એક મેં જોયું, 5 વર્ષ સુધી હું એને વહીવટમાં રહ્યો, પણ કોઈ દિવસ એનામાં ઉદ્ધતાને જોઈ મેં. તેમ છતાં સીટ ઉપર એને કોઈ દિવસ એવું ઘમંડ નથી કર્યું આમ સૌ એમ, એ મેં એના બહુ જોયું. બીજું આમ લાગે કડક સ્વભાવના, પણ સરળ સ્વભાવ અને માયાળું સ્વભાવ છે એનો. કોઈ એવા હોય સાધુ સંતો બીજા કોઈ હોય ને એવું કામ કર્યા જેવું હોય ને તો કે બાપડાનું કરી દો ને, બાપડાનું કરી દો ને એમ કરીને કરાવી લે, કરાવતા બધાનું કામ. અને બીજું ગુરુજી, શોખ સાહેબ તો જેમ અશોકભાઈ કીધું ને, ફાઇલ આપે એટલે મારી જોવાને બુદ્ધુ નથી, શું ખબર પડે? ફાઇલ જોઈએ એટલે તરત ખબર પડે કે આ ત્યાં આમ છે ને આમ છે. તરત એમ કે આ દવા ઉપર આ ડૉક્ટરે દવા ખોટી આપી, આ ન હોય અને તરત પકડે એમ, ગમે એમ કોઈ પણ ફાઇલ હોય. ઘણાને પકડ્યા, ઘણાના લઈ ગયેલા પૈસા પાછા કઢાવ્યા ભરાવ્યા. તરત ડૉક્ટરને ફોન કરે, મેડિકલ વાળાને ફોન કરે, બિલ કેમ બનાવ્યું, બધી રીતે આમ. અને બીજું ગુરુજી, એને જે 5 વર્ષ દેવોની સેવા કરી એટલી નિષ્ઠાથી કરી કે દેવોની સેવા અને ગુરુ નિષ્ઠામાં જબર આજ્ઞા પાલનમાં. કોઈ વસ્તુ એમ નહીં કે આજ્ઞા પર કામ કરવું એવું કોઈ દી નહીં. મને કહેતા કે આપણે તો ગુરુજીને રાજી કરવા આવ્યા છીએ, ગુરુજી રાજી થાય એટલું આપણે કરવાનું થાય એમ. બહુ સરસ. અને બીજું ગુરુજી, એને સત્તાની કોઈ લાલસા નહીં, નકર તો પદ મળતો ફટદન ફટદન પકડી દે, પણ એમાં લેવાના નહીં ગુરુજી. ગુરુજી કોઈ દેણે વિવેક નથી શીખ્યો, કોઈ સાધુ સંતો હોય બીજા તો હોય, વિવેક બહુ વિવેકી અને વિવેકથી બધું કામ લેતા. વિવેક આઈનો દેખાણો એ કે પણ સંતો હેઠા બેઠા દયાળુ સામે મારે ખુરશી કેમ બેવું, મને કે નહીં હેઠે બેસી ગયા. ગુરુજી 5 વર્ષમાં જો મેં માર નો ખાધો હોય ને તો તમારી કૃપા અને એની દાની કૃપા હું તો મારે વાત સાજા હાડકે બાલુભાઈ ને આપણે ભાડ્યા ભાર્ગવભાઈ ની મદદ. એટલે મને તુલસીદાસજી ની સાખી યાદ આવે ગુરુજી, કે જ્ઞાન અથોડા કરગ્રહે સદગુરુ ભયે સોનાર સોનાર, તુલસી તીનો નાર હે ધાર માર આકાર, એમ જો આમો નમૂનો છે. નકે આ બધા તો મને ખબર છે પેલા એ ઓલા બુટ સંપલ ની સેવામાં રહેતા ને અડાતું નહીં કોઈને, એવા એવા તીખા હતા બધા. પણ જુઓ ને તો અત્યારે કેવા મુમુક્ષ બની ગયા છે. પણ એ ગુરુજી તમારી એના બધા સંતોની કૃપાથી થાય, બાકી થાય ને કોઈથી. ગુરુજી સદાને માટે આ સત્સંગની ને હું એ દાસનો દાસ થઈને ભાર્ગવભાઈની ઘોડે રહું, અને મને એવી સદબુદ્ધિ આવે કે સદાને માટે હું આ સંતોના ગુરુજીનો હંમેશાને માટે ઋણી થઈ અને મરતા સુધી નાક ન કપાય એવું જીવન થાય. એ ગુરુજી ભાર્ગવભાઈ જેવા મારે ગુણ આવે, બસ એવી કૃપા કરો. એ કૃપા કરો ભાર્ગવભાઈને જે કાંઈ ઘટતું હોય ગુરુજી તમે સંતો પ્રાર્થના કરીએ અને પૂરું કરો. હા, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર ભાર્ગવભાઈ, અશોકભાઈ, નૂતનભાઈ, તમામ ભાઈઓને આપણે સૌ બ્રહ્મભટ્ટ પરિવાર, રાવ પરિવાર જેને કહેવાય ખંભાતના, એટલે એમના બધાના કડક સ્વભાવ, પણ જ્યારથી એ એમના બાપુજીએ ગુરુજીને હાથ મોંપ્યો ત્યારથી બધા ગુરુજીના વચનમાં એટલા બધા દ્રઢ વર્તે છે. એમાંય ભાર્ગવભાઈએ જ્યારે 10 વર્ષ ત્યાં વડતાલની સેવા કરી તો એ 10 વર્ષની સેવામાં ગુરુજીની જે ઊંચાઈ છે ને એને વધારી દીધી, કે ના ખરેખર ટ્રસ્ટી તરીકે મૂકેલા ભાર્ગવભાઈ પણ ખરેખરા ઘડાયેલા ગુરુજીના હરિભગત છે. એટલે જે જે હરિભગત જે કાંઈ કરતા હોય ને તો આખીર નામ તો ગુરુજીનું આવે. એટલે તમારામાં જેટલી ઊંચાઈ ભાળે ને એટલું એ સમજે કે આનામાં જે ઊંચાઈ છે એ વાલા ગુરુજી થકી છે, અને એ ઊંચાઈને માણસ પોતે લેવાયા વગર જાળવી રાખે ત્યારે એને મળેલા સદગુરુની ઊંચાઈ એને લઈને શોભતી હોય છે. એવું જ ભાર્ગવભાઈ એના જીવનમાં કર્યું છે. આગળ એમના આત્મીય સભાના સાક્ષી તરીકે ડૉક્ટર ગંભીરસિંહ સુરેન્દ્રગરવાળા રહ્યા છે, તો ગંભીરસિંહભાઈને વિનંતી કરીશ આવશો. ભાર્ગવભાઈને વિશે તમે જે કાંઈ જાણો છો એ જણાવશો. જય સ્વામિનારાયણ ગુરુજી. જય સ્વામિનારાયણ ગુરુજી. છેલ્લા 2-2.5 વર્ષથી હું એમના સાક્ષી તરીકે આત્મીય સભાના પહેલામાં છું. તો ગુરુજી નિયમિત ફોન આવે, રૂબરૂ મળવાનું થયું રૂબરૂ મળે, પણ મળવાનું તો બરાબર છે પણ એટલું નિર્માનીપણે મને ઘણીવાર સંકોચ થાય એવી રીતે કે મને જે કહેવું ઘટે એ કહેજો, મને મારી ભૂલ ઓળખાવજો, તમે
હું તમને આ બધું કહી દઉં છું, પણ મને આમાં જે કંઈ તમને એવું લાગતું હોય, ઘટતું હોય, મને જરા કહેજો. એવું ગુરુજી વારે વારે મને જણાવે. પછી બીજું, અહીં તો ગુરુજી હતા, પણ વિદેશ જવાનું થયું ને તો મને કે હું વિદેશ જઉં છું, પણ તમને ક્યારે અનુકૂળ આવે હું ફોન કરું તો. વિદેશ ગયા તો ત્યાંથી પણ બેક પર તો ગુરુજી ફોન કરી મળેલા. હું તો એમને કક્ષા પ્રમાણે નાનું મારું, પણ છતાંય એને એટલું બધું પેલું કરે ને, અને ખપ જ એટલો બધો બતાવે કે એની હારે વાત કરવાની મજા આવે. મજા આવે આપણને એમાંથી. ખરેખરના ટ્રસ્ટી હારે વાત કરવામાં ભાગ્ય છે ગુરુજી. એમ નહીં ગુરુજી, પણ એની વાતથી મને ખરેખર બળ મળે. અને વડતાલના ટ્રસ્ટી થયા હોય ને એને ખબર હોય કે કેટલું બધું લોકો માન આપે. લોકો માન આપે એ તો સમજ્યા, પણ સંતો અને આચાર્યશ્રી પણ એમને કેટલો બધો આદર આપે, બોલાવે. અને કેટલાક સંતો તો માનતાય માટે એમને કેટલા બધા આમ આમ પ્રેમ આપે, વખાણ આપે, માન આપે. અને સરખું ધ્યાન ન રાખે તો પ્રસાદના પડીકા પડીકા ને કેટલા પડીકા ને કેવા પડીકા આવે એ નક્કી નહીં. અને એટલા બધા માન સન્માન વચ્ચે એ પાછા હાવ દાસાનું દાસ થઈને રે, એ થોડું અઘરું છે, પણ એમાં એ પાસ થઈ ગયેલા છે. હા ગુરુજી, એમાં ચોક્કસ પાસ કહેવાય એમાં. હા, હવે તમને 5 વર્ષ ટ્રસ્ટી તરીકે મૂકી અને જોઈએ કે નાપાસ થાવ છો કે પાસ. હું ગુરુજી નો પાસ થાવ. નાપાસ થાવ. હાજી, બીજું ને ગુરુજી, બીમાર છેલ્લે બીમાર થયા ને, બીમાર થયા ને પછી લગભગ 3-4 વાર મને એવું કીધું છે કે ગુરુજીની કૃપાના સંતોના પ્રાર્થનાથી હું બચ્યો છું. ખરેખર રહેવા એમ જ મારી રહેવાની કોઈ શક્યતા જ નહોતી. એ વાત સાચી છે. ખરેખર આ પ્રાર્થના અને ગુરુજીની આશીર્વાદથી બચ્યો છું, હવે મારે સેવા કરવી છે. બહુ સરસ. જય સુંદર. જય સુંદર. ખૂબ સરસ. ભાર્ગવભાઈના જીવનમાં એ ટ્રસ્ટી તરીકે રહ્યા, ત્યાર પછીનો આ દિવાળીનો પ્રસંગ દયાળુ સ્વામીએ જરા ટકોર કરેલી મેં વાત સાંભળી કે ટ્રસ્ટી તરીકે હોય એટલે સીધા ગભારાની અંદર કોળીમાં ત્યાં હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જવાની છૂટી જ હોય. તો જ્યાં સુધી 10 વર્ષ રહ્યા ત્યાં સુધી તો એ ટેવ પડી ગઈ હોય, એમની સાથે એના પરિવારજનો હોય એની એટલી જ ટેવ હોય, મામા માસીને બધા ભેગા જ જતા હોય. હા, એટલે નૂતનભાઈ અહીંયા ઘણા સમયથી રહે એટલે નૂતનભાઈને થોડા સંસ્કાર બદલાણા હતા. દયાળુ સ્વામી લગભગ મને વાત કરી દિવાળી પર કાર્તિકી સમયમાં, એ કે સ્વામીએ તો મોટે કીધું કે જો આટલો નૂતનભાઈમાં ફેર, નૂતનભાઈ અંદર ના જાય અને તમે બધા જાઓ. આટલી ટકોરથી ગુરુજી એનો અંતર જાગી ગયું. નૂતનભાઈ કીધું કે સંતોની મરજી નથી, તાકે હવે જિંદગીમાં કોઈથી ના જાઓ. તરત બીજી વાર બહાર ગયા ને કરવા જોગ થયું એવું બહાર ગયા ને તો કોક ખિસ્સા કાતરું અને ખિસ્સામાં પાકીટ કાઢી લીધું. તો કે ભાઈ આને લઈને મારે કે હું અંદર જતો હતો, ખીસા વાત નાખીને લઈ જાય કે અંદર હોય તો આપણું સેફ તો રહે. પણ વડતાલ મંદિરના અંદર દર્શન કરવામાં આપણે હવે સાવધાની જ રાખવાની, કોળીમાં જવાનું હોય કે આગળ રહેવાનું હોય, ગિરિધીમાં તો તમારે પસાર થવાનું જ આવે. ભગવાન પાસે તમે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાઓ ત્યારે તમારે લક્ષ્મી હારે નહીં લઈ જવાના, કેમ જે ડેરામાં લક્ષ્મીજી તો હોય જ. પણ એક નાની એવી ટકોરથી આ બધા જ તરત જાગી ગયા કે ના, સંતોની મરજી નથી તો આપણે કંઈ એવી જરૂર જ નથી. આ તો ઠીક છે, આપણે એ રીતે રાખતા હતા અને જતા હતા. તો મારું કહેવાનું કીધું ને મને ગમીરસિંહભાઈએ કે એ જરાય એનામાં જે કંઈ સત્તા છે એનો ઉપયોગ એને કર્યો નહીં, એકદમ નિર્માની દાસ પણ રહ્યા. તો જ્યારે પણ સંતોની મરજીની ખબર પડે કે સંતોના નહીં ગમતું, તરત જ મૂકી દે. ગુરુજીના વચનમાં પહેલેથી અત્યાર સુધી અમે એમ જ વર્ત્યા છીએ, એને લઈને જ ગુરુજીનો એમના માથે ખૂબ રાજીપો થયો છે. એવી રીતે અત્યારે આગળ નૈનિષભાઈને વિનંતી કરીશ. આવશો નૈનિષભાઈ. જય સ્વામિનારાયણ. ભલા ગુરુજી. જય સ્વામિનારાયણ. આ બધા એ કહ્યું હતું ગુરુજી ખરું જ, પણ નિર્માની કેવા કે 2 વાર મારે હમણાં સેવામાં પ્રસંગ પડ્યો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં હમણાં ઉતારા માટે. તો બોલો મારે શું કરવાનું છે? સીધું એમ જ, બીજું કંઈ નહીં. આપણે થોડુંક ઉતારામાં આવશે ને જોઈશ. આ વખત તો તબિયત થોડી ખરાબ હતી, તો મને કે 1-2 દિવસ રહીને સહેજ હરખું થઈ જાય. પછી મેં કહું વાંધો નહીં 2 દિવસ રહીને. પછી ગુરુજી માણસ પારખવાની તાકાત કેવી કે અમે બધા ઉતારા જોવા ગયા, તો એક જગ્યાએ ઉતારા બહુ મસ્ત બધા ફ્લેટો હતા, તૈયાર થઈ ગયા હતા, થોડુંક બાકી હતું. પછી પેલા મને કહ્યું થઈ જશે આ તૈયાર. મને કહે તમે લોકો આનું ધ્યાન રાખજો,
જોઈ જજો, આ કહેશે પણ 20% થશે કહેશે. ઓ ખરેખર બધું મસ્ત થઈ ગયું હતું. તો શિબિર પછી ગયા ને તો કશું જ થયું નહોતું. પછી એક જગ્યાએ ઉતારે ગયા, ઉતારા માટે આપણે પાણીની ટાંકી છે અહીંયા આગળ, તો અહીં કોઈ વ્યવસ્થા નહીં, સંડાસ નહીં, બાથરૂમ નહીં, નળ નહીં, ગોદડા નહીં, સફાઈ નહીં. પણ એક ભાઈને જોયા, મને કે ચિંતા ના કરશો આ થઈ જશે કમ્પ્લીટ. પણ મેં કહું અહીં તો કશું નહીં, અહીં થઈ જવાનું કમ્પ્લીટ. તો જ્યારે શિબિર પછી ગયા ને તો બધું રેડી થઈ ગયું હતું. પછી મેં કહું ભાર્ગવભાઈ આવું કે માણસ જ એવો છે કે છે, એણે કહ્યું એટલે કે એમાં ખામી ના થાય કે, અને જો અટકે તો મને કહી દે તરત કે છે. એટલે પેલી જગ્યાએ ગયા માણસ જોયો તો કે અહીં તમે ધ્યાન રાખજો કે અહીં નહીં થયું હોય કે છે, તે ખરેખર નહોતું થયું. એટલે લોકો કમ્પ્લીટ માણસ પર અમથા આપણે અહીં રાખવાનું કહેતા હોય છે. પછી ગુરુજી, સંતોની ગુરુજીની ભગવાનની નિષ્ઠા તો જોરદાર, પણ એવા ને એવા વ્યવહારો એવા. અશોકભાઈની બેવ દીકરી આણંદ, અમારે સોસાયટીમાં બાજુમાં પણ આવ્યા છે બેવ દીકરી. તો વ્યવહારનું કામ હોય, બધા સગા ભેગા થયા હોય, ચા નાસ્તા થતું હોય, તો તે વખત તો જનરલી કંઈ એવું જ ના હોય, સત્સંગની વાતો થાય, વ્યવહારિક બધી વાતો થતી હોય. તો અશોકભાઈ મને કહે છે ઊભા થાવ ને, આપણે થોડું કામ છે, કહે છે મારે તમારા ઘેર આવવું છે. તો બાજુમાં મારું કરતા જઈને બેઠા. મેં કહું શું હતું? કંઈ નહીં, આ બધા બધી વાતો કરે કે આપણે સત્સંગ કરો ને કે આપણે શું તો કામ છે. હવે એમની દીકરી અને એ બધા બેઠા છે અહીંયા આગળ, બધા વિવાહી પક્ષના પાછળ. અને ભાર્ગવભાઈ હોય તો બધું બેલેન્સ કરી જાણે, સત્સંગ સત્સંગ નિષ્ઠા બધું અંદરનું, પણ અહીં વ્યવહારે જેમ થતું હોય એમ કરી નકામી કુટલી એમ કંટાળ્યા. કંઈક બે નામ ભગવાનના, કંઈક વાત સત્સંગની થાય તો સારું, આમાં નામાં હું. પણ ટૂંકમાં બધું બેલેન્સ કરી જાણે કમ્પ્લીટ, અને જે આ બધું કોઈ બધા સંતોને સાચવી જાણે. એ બેલેન્સ કરવાનો જે ગુણ છે ને, એટલે જ અમે મોઈ ગયા છે. કામ તો અમારા બાબાએ કરે, પણ બેલેન્સ કોણ કરે? બરાબર. પછી ગુરુજી ઉતારામાં બી ધારો થોડાક ઓછા ઉતારા ઘટે, આપણે સંખ્યા થોડી વધારે હોય, તો બે વખત વચનામૃત વખતે ને આ વખતે સંતોષ જોડેથી કામ લેવાનું, તો હાથ જોડતા જાય, સ્વામી ના સ્વામી આટલું તમારું, સ્વામી અમારા તો પગે લાગતા જાય, કહેતા જાય, ને પાછા ભરોસો આપતા સ્વામી તમારું જોઈશે તો ઉતારા તમને, હરિભક્તો તરત અડધા કલાકમાં તમને ખાલી કરી દઈશું કે એમ કરીને, પણ કામ તો કમ્પ્લીટ કરાય લે. એટલે એને ભાઈ કીધું ને વેપારી બુદ્ધિ. આમ જો તમને કહું, અમારે અહીંયા પટેલ બુદ્ધિ છે, દરબાર બુદ્ધિ છે, કુંભાર બુદ્ધિ છે, જરૂર વેપાર બુદ્ધિની છે. એટલે ગુરુજી બધી રીતે બહુ બેલેન્સ રાખીને. સરસ. જય શ્રી ગુરુ. જય શ્રી. નૈનિષભાઈને એ વચનામૃત દિવ્ય શતાબ્દી મહોત્સવ અને કાર્તિકી સમયમાં બેમાં ખૂબ સારો અનુભવ મને બધી વાત કરતા હતા. એટલે જ્યારે વ્યવહારને સાધુ કહેવાય છે, માણસના પ્રસંગમાં માણસ આવે ને ત્યારે માણસની કેટલી ઊંચાઈ છે, કેટલો એ છીસરો કે ઊંડો છે, બધી ખબર પડે છે. વાલા ભક્તજનો, થોડા થોડા હરિભક્તોની થોડી થોડી વાતોથી પણ આપણને ભાર્ગવભાઈ વિશેની ઘણી બધી સારી વાતો જાણવા મળે છે. હરિભક્તોમાં અત્યારે આપણે એમના દીકરા ન્યૂજર્સીમાં અત્યારે ઝૂમમાં જોડાઈ રહ્યા છે. હરિ હરિભાઈ, જય સ્વામિનારાયણ ગુરુજી. જય સ્વામિનારાયણ. પપ્પામાં ગુરુજી એક મોટો ગુણ તો મને એ ગમી ગયો કે કોઈ પણ સંતો હરિભક્તોનો અભાવ અવગુણ લેતા નહીં. હવે તારા પપ્પાનો તને એ ગુણ ગમી ગયો કે પપ્પા અવગુણ લેતા નથી, એ ગુણ તને ગમી ગયો, મને તો તારા પપ્પા આખા ગમી ગયા છે. હા ગુરુજી. હા પછી શ્રી ગુરુજી, એમને બીજાની મદદ કરવાનો એક બહુ મોટો સારો ગુણ છે. એ સાચો. પછી ગુરુજી એમને મહારાજ અને પૂજ્ય ગુરુજી સંતોનો આશરો છે, દ્રઢ નિષ્ઠા છે, અને વિશ્વાસ પણ ગુરુજી એકદમ પાક્કો. ગુરુજી કઈ પણ હોય પણ ગુરુજીનું આમ નામ બગડવું ના જોઈએ એ રીતે મેં, હું ઇન્ડિયા જ્યારે હતો ત્યારે ગુરુજી મેં જોયેલું છે ગુરુજી. સરસ સરસ. અને હમણાં બીમાર થયા એ પછી પણ ગુરુજી મને ખાસી બધી વખત કહ્યું કે સગા તો ગમે તેટલા કે નજીક ના હોય, સગા તો ખરા, પણ સાચા સગા તો કે આપણા ગુરુજી અને સંતો જ છે. વાહ. એવું ગુરુજી અમને સારી એવી વાત કરતા. પછી ગુરુજી બીજું અનુભવ મને એવો થયો હતો કે પપ્પાથી કઈ પણ આમ ભૂલ થઈ હોય તો કોઈ પણ સંતો એમને કઈક આમ લડે તો પણ ઘરે આવીને અમને કહે કે ભાઈ મારા એવા મોટા ભાગ્ય કે સંતો મને આમ લડી શકે, નિકર સંતો અને એટલું હિત ના હોય તો લડી જ ના શકે, પણ મારે એવા ભાગે એવી રીતે પપ્પા ખુશ થતા સંતો કોઈ કારણસર અને લડ્યા હોય તો. વાહ.
પછી ગુરુજી હું ખાસા વર્ષોથી અહીંયા આગળ છું, પણ તો પણ પપ્પા મને ઘણી બધી વખત ફોનમાં કહે કે તું કંઈ પણ કરું, પણ એટલું ધ્યાન રાખજે કે ત્યાં આગળ તમારે જે લીડર હોય એનું એની મરજીમાં જ રહેવાનું અને ગુરુજીનું નામ બગડવું ના જોઈએ, સત્સંગમાં રહેવાનું, એવી ઘણી બધી વખત ટકરો કરે. સાંભળો બધા, સાંભળો, આ બધા રાખવાનું, ગુરુજીનું નામ નહીં બગાડવાનું, સંપ્રદાયનું નામ નહીં બગાડવાનું, સ્વામિનારાયણ ભગવાનનું નામ નહીં બગાડવાનું. આપણે જેના થયા છીએ એને બટ્ટો લાગે એવું કાંઈ બોલવાનું નહીં, કાંઈ કામ કરવાનું નહીં. આટલું તો દરેકે ભાર્ગવભાઈમાંથી શીખવું. હાજી હરી. પછી ગુરુજી થોડા સમય પહેલાં ગુરુજી મારાથી નિયમિત કથા એટલી બધી નથી સંભળાતી ગુરુજી, અને પપ્પા જ્યારે ફોન કરે ત્યારે પૂછે કે શું આવ્યું તો કથામાં, કથા સાંભળી હતી, તો ઘણી બધી વખત એવું થતું હતું કે મને તારું ચેકિંગ કરે, એમને ચેકિંગ કરે ગુરુજી, મેક શ્યોર કરે કે એટલે પછી મને પણ દરેક બાપે છોકરાનું આમ ચેકિંગ કરવું જોઈએ, શીખો. એટલે એમાંથી ગુરુજી મને પ્રેરણા મળી કે મને પપ્પા આવી રીતે ઘણી બધી વખત એવું બન્યું કે મને ખબર જ નથી, કારણ કે મેં કથા એ વખતે સાંભળી નથી, એટલે એમાંથી પ્રેરણા મળી કે રોજ કથા ડેલી સાંભળતો. અત્યારે પણ ફોન પર વાત થાય ત્યારે પૂછે અને મારી પાસે મંતવ્યો લો, અને એમાંથી કંઈ પણ સારું આવ્યું હોય તો ફરી વખત એની ઉપર ટકરો કરીને મને એનું બધું ડિસ્કશન ગુરુજી કરાવે. અને જ્યારે અમે નાના હતા ગુરુજી, ત્યારે એમના એ જ્યારે નાના હતા અને જે કુટુંબમાં બધા સંપીને રહેતા હતા, કાકા અને પપ્પા અને બા દાદા સાથે જેમ રહેતા હતા, એની ઘણી બધી વાતો અમને કરે કે ભાઈ સંપ કેટલો અગત્યનો છે. એટલે અત્યારે પણ આ નૂતન કાકાના છોકરા કે અશોક કાકાના છોકરા કોઈ પણ એ હોય ગુરુજી, અમને એવું કોઈ વખત ફીલ નથી કરાયું ગુરુજી કે આ મારા કાકાના છોકરા, સગા ભાઈ જ જેમ હોય, જૈમિન અને અક્ષર જે છે એ નીલકંઠ મારો જેમ સગો ભાઈ છે, આમ સગા ભાઈઓ એ રીતે જ ગુરુજી ફીલ કરાયું છે, અને બધા કુટુંબ આમ સંપીને રહેવાની સારી પ્રેરણા ગુરુજી આપી છે. વાહ વાહ વાહ. અને પપ્પા લોકો ગુરુજી જયારે નાના હતા ત્યારે જેમ એમના મમ્મી પપ્પાએ બધા કાકાઓ અને પપ્પાને જેમ સંસ્કાર પહેલાથી રેડ્યા છે કે ભાઈ એ લોકોને એવું કરતા કે દિવસમાં તમારે મિનિમમ એક વખત મંદિરે જઈને જબરેશ્વર કૃષ્ણ મહારાજના દર્શન કરી આવવાના, જો કોઈ ચૂકી ગયો હોય ચારે ભાઈઓમાંથી દર્શન કરવા ના ગયા હોય તો એમને બીજે દિવસે જમવાનું નતા આપતા ગુરુજી. એ રીતે અમને એવી બધી સારી વાતો કરી, અમારામાં પણ એવી ટેવ પડાવી કે હું જયારે ઇન્ડિયામાં ત્યારે પણ દિવસમાં અચૂક એક વખત મંદિર જઈને દર્શન કરી આવવાનું ગુરુજી. એવી રીતે અમને નાનપણથી એવી ટેવ પડાવી છે ગુરુજી. વાહ વાહ, શીખે દરેક ગ્રસ્થ આ શીખે. વાહ. અને બીજું ગુરુજી અમને પહેલેથી એવું શીખવાડ્યું છે કે કઈ પણ પૈસા કમાઈએ, જે પણ પૈસા આવે એમાં પહેલું ભગવાનનો ભાગ કાઢો, અને એમાં એમનું પણ ઉદાહરણ આપતા કે એમના મમ્મી પપ્પા પાસે એટલા બધા પૈસા ગુરુજી ન હતા, પણ તે છતાં એમના મમ્મી ને પપ્પા જે થોડા ઘણા પૈસા આવે એમાંથી પહેલું ભગવાનનો ભાગ કાઢો, ઘરમાં ખાવાનું એમને ઇનફ નતું મળતું ગુરુજી. એ એમને વાતો કરતા કે જયારે નાના હતા ત્યારે મહેશ કાકા અને નૂતન કાકા એ બહુ મહેનત કરીને નાનપણથી ભણવાનું છોડીને પણ ઘરનો પરિવાર ચલાવવા માટે બધાને મદદ સપોર્ટ કર્યો છે, અને એ લોકો ગુરુજી એમને વાત કરતા કે એમની ચડ્ડી ને એ લોકોએ પેલું પહેર્યા પાટલું ને એ ઠીંગડા વાળું કરીને પહેરે, એટલે એટલી પૈસાની તકલીફ હતી, તે છતાં ભગવાનનો ભાગ પહેલા કાઢીને પછી ઘર ખર્ચમાં એ કરે. એટલે એવી અમને પહેલેથી જ અમારા બધા ભાઈઓમાં એવું શીખવાડી દીધું કે કઈ પણ પૈસા આવે પહેલા ભગવાનનો ભાગ તમારા ભગવાનના ભાગનું સાંભળ્યું, કેમ જે ભગવાનનો ભાગ ખાઈ જાય એ કોઈ દી સુખી થાય નહીં, ઠીંગડા મારીને કપડાં પહેરતા તો પણ આ રાવ પરિવાર ભગવાનનો ભાગ પહેલો કાઢતા. દરેક સત્સંગી કુટુંબ આ વાત અવશ્ય શીખે, એકબીજાને યાદી આપે, કોઈ કદાચ જરાક લોભમાં લેવાઈ જાય તંગીને કારણે તો પણ બીજા પરિવારજનો સાફ મનાઈ કરે કે ભલે ભૂખ્યા રહીએ પણ ભગવાનનો ભાગ ખાવો નથી, એવી નિષ્ઠા આમાંથી બધા કેળવે. ઓકે હરી. હા ગુરુજી. અને અત્યારે પણ ગુરુજી એમનું જીવન એટલું આમ સિમ્પલ ને એ થઈ ગયું છે કે સવારની કથાને પતે પછી પણ 2-3-4 કલાક સુધી ધ્યાન ભજન કીર્તન ને સદગ્રંથોનું બધું વાંચન ને બધું કરે, અને એમણે નોટબુક ને એ બનાવ્યું છે અને બધા સારા સારા ચરિત્રો ને બધું લખી રાખે, અને અમને પણ કઈ પણ કોઈ ભક્તાખ્યાનનું કે કોઈ પણ બીજી કઈ સારી વાતો આવી હોય, ભગવાનનું ચરિત્ર આવ્યું હોય તો અમને પણ ફોનમાં ગુરુજી પપ્પા કે. તો આજના દિવસે ગુરુજી એટલી જ મહારાજના અને ગુરુજી સંતોના ચરણોમાં પ્રાર્થના કે પપ્પાને જે કઈ ખૂટતું હોય એમને જે કઈ અત્યારે તકલીફ હોય તો એમાંથી
પ્રેરણા મળે અને કુંડળમાં આવીને સમર્પિત થઈને સંતો અને ગુરુજીને ખૂબ રાજી કરે અને એ જ પ્રાર્થના ગુરુજી. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. બહુ સરસ. પહેલા ભક્તજનો, હરિભાઈએ તો એમના બાપુજીના વીણી 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 વીણીને બહુ મોતી જેવા સદગુણો આપણી સમક્ષ રજૂ કર્યા છે. આદર્શ પાત્ર તરીકે એમના બાપુજી છે, એવા જ આદર્શ દીકરા તરીકેનું હરિભાઈનું પાત્ર છે. એમને ભાર્ગવભાઈ એમના બાપુજીની, એમના માતુશ્રીની જે નાજુક પરિસ્થિતિની વાત કરી એ મને હમણાં નૂતનભાઈને કહેતા ગુરુજી, એ કે અમારા બાપુજી એટલા બધા નીતિમાન હતા, પગાર આવે ને તો ગુરુજી 20 દિવસે પૂરું થઈ રહે, પછી 20 દિવસના પછીના 10 દિવસે મારે માંડમાંડ કાઢવાના થાય, 20 દિવસમાં પૈસા વપરાય જાય, તેમ છતાંય ક્યારેય 1 રૂપિયાનું એને ખોટું નહીં કર્યું. એ નોકરી કરતા હતા અને એના બાપુજી એવા જ સંસ્કારો નૂતનભાઈને એને આપ્યા કે જો જુઓ કે તમને સરકાર પગાર આપે છે તેમ ખોટું કરીને રૂપિયો લેતા નહીં. વાહ. અને બધાની પાછળ હાથ એમના માતુશ્રીનો મને દેખાય, કારણ કે કરિયાવરમાં સત્સંગ એ લાવેલા અને આ છોકરાઓને બધા ભાર્ગવભાઈને, નૂતનભાઈને, અશોકભાઈને બધાને સંસ્કાર એમને રેડેલા અને ધીરે ધીરે એને સત્સંગમાં જોડ્યા. બાકી એક હતું એના બાપુજીએ કામ કરી દીધું, સમર્થ કોક મોટા સાધુને હાથ સોંપી દીધો એટલે પછી આ બધાની આખે આખા પરિવાર સત્સંગના રંગે રંગાણા અને બધાના જીવન પરિવર્તન થયા. હરિભાઈ ઓલી લડવાની વાત કરી તમને સમજાણી, સંતો લડે પછી ઘેરે આવીને વાત ના કરે, લડે એટલે વઢે એમ, સંતો બાંધે એમ નહીં, એની તો ભાષા, સંતો લડ્યા હોય સંતો એને લડે એક ભાષા છે, એટલે વઢે ટેડીકાવે. તો એ વાત પોતાના મોટા ભાગ્ય માને કે સંતોએ મને પોતાનો જાણ્યો એટલે વઢ્યા છે. હવે હરિભક્તોના અત્યારે આપણે ઘણા બધા મંતવ્યો પ્રવચનો લીધા, એમના સાક્ષી તરીકે પૂજ્ય વાલાસ્વામી ઘણા સમયથી છે, તો પૂજ્ય વાલાસ્વામીને વિનંતી કરીશ, આવશો સ્વામી એમના સાક્ષી તરીકેના ભાર્ગવભાઈના જે કાંઈ સદગુણો છે સ્વામી રજૂ કરશે. પૂજ્ય સ્વામી. વાલા વાલા રાજાધીરાજ, પૂજ્યપાદ ગુરુજી, વાલા સંતો, આજ જેમની ષષ્ઠી પૂર્તિ છે એવા ભાર્ગવભાઈ, બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આમ તો ભાર્ગવભાઈના હું ઘણા વર્ષોથી સાક્ષી છું અને સાક્ષી તરીકે જે મળવાનું થાય તો લગભગ રેગ્યુલરી મળે, પછી કંઈક પૂછવા ઘટતું હોય તો પૂછે, કોઈ દિવસ એવો સંકોચ ન રાખે કે આપણે ક્યાં પૂછવા હશે તે છે, પણ આત્મીય સભ્ય તરીકે જે કાંઈ એની ફરજો આવતી હોય કે સાક્ષીને મળવાનું, બધી જ અપ ટુ ડેટ મળે. કંઈક વિદેશ જવાનું હોય ને ત્યારે એને થોડીક બીક લાગે કે સંતો પૂછ્યું ના પાડશે, તો પછી ગુરુજી આગળ રજા લેવાની હોય એટલે પછી મને પૂછે કે સ્વામી મારે હરી કહે છે કે અહીં જરૂર છે તો આવવાનું, ના આપણે શું કામ છે, હરી હરીનું કરે આપણે શું, પછી કે પણ હવે એને આગ્રહ છે તો પછી આપણે કહીએ ભાઈ ગુરુજીને પૂછો, તો આમ ટૂંકમાં કાંઈ પણ કરવાનું હોય ને તો સંતોને પૂછ્યા વગર લગભગ કશું કરે નહીં, એટલે આવું એનું અંગ છે. બીજું હરિભાઈ એમણે કીધું ને કે ભજન ભક્તિનું, તો મને વારંવાર આમ ફોનમાં વાતચીત થતી હોય ને તો ક્યારેક ઘરે હોય ત્યારે હું પૂછું શું કરો, તો ભજન ભક્તિ કરતા હોય, એટલે ભજન ભક્તિ ધૂન કીર્તનનું એ બધું અંગ બહુ સારું એનું, અને પૂજા બી બહુ સારી કરે ભગવાનમાં જોડાય ને, પછી 15 મિનિટ 10 મિનિટ રોડવી દે એવું નહીં, સારામાં સારી વ્યવસ્થિત આપણે ઉતાવળ બુતાવળ હોય તો એ બીજામાં ઉતાવળ કરે પણ પૂજામાં ઉતાવળ ન કરે, અને પૂજા રેગ્યુલર બધું કરે. બીજું અમને સ્નેહાળુ સ્વામી કીધું ને કે ભાઈ એમને એમના બાપુજીએ ગુરુજીને હોય પહેલાં, તો આજ સુધી એક ધારી નિષ્ઠા આખા પરિવારને, ન કરી એક વ્યક્તિગત એવું હોય કે ભાઈ ગુરુજી જ્યારે જોડાયેલા હોય, પણ ભાઈઓ ભાઈઓ ભાઈઓના ઘરના છોકરાઓ છોકરાઓના ઘરના બધા જ આખું જ કુટુંબ એક સાથે જોડાયેલું, એટલે આપણને એ બહુ આશ્ચર્ય લાગે, કુટુંબ પાસે નાનું નથી, 2 ભાઈ જ હોય ઠીક છે પણ આ તો 4 ભાઈઓ 4 ભાઈનો પરિવાર, એના બહેનો એના છોકરાઓ, એ દેશમાં હોય વિદેશમાં હોય ગમે ત્યાં હોય પણ એક નિષ્ઠાથી બધા હરિભક્તો જોડાયેલા છે. પછી એમને છે ને હરિભક્તોને, નાના મોટા હરિભક્તો હોય ને એને મદદ કરવાની બહુ ભાવના, અને પાછી મદદ કરે ઘણી બધી, અને આપણે બધા લગભગ જેને મદદ કરી બધા સાક્ષી છે, પછી કોઈ દી દેખાડવાનું કે કોઈકને કહેવાનું મેં આમ મદદ કરેલી, કોઈકને આમ મદદ કરી, સંભળાવવાનું એના માટે જશ લેવાનું એવું કશું નહીં, અને બીજાને જશ આપવું હોય તો કોઈ પ્રશ્ન જ નહીં. એક દણ અમે ગામડે ગયા હતા ગુરુજી, તો આ નૈનેશભાઈને હાજર અમે પિકનિક કરે ને રવિવારે, તો ખંભાતમાં પિકનિક રાખેલી, પછી છેલ્લે હરિભક્તોને કંઈક સેવા કરી હોય તો એને બિરદાવાને એને રાજીપો આપતા હતા, તો એકબીજા ઊભા થઈને આનો આનો રાજીપો આપે, તો
પછી બધાને પૂરું થયા હોય ને ત્યાં ગરીબ ઊભા થયા કે સ્વામી કે આ ભાર્ગવભાઈ બધાને રાજીપો આપે છે ને, પણ હકીકત બધું જે કાંઈ છે ને એ બધું અમે એને લઈને કરીએ છીએ, ખરેખર એની મોટપ છે. પછી એને બે ગુણ ગાવા માંડ્યા ગુરુજી, તેણે ના પડી કે તમે માઇક બંધ કરી દો કે તમે બોલો માં કે. એટલે મેં કીધું તમે એને બોલવાય દો, તમે કીધું સાનુમાન સાંભળો કીધું. પછી ગુરુજી સાંભળવા ને ગુરુજી આંખમાં સાંભળા ભાઈ ગયા ના, એટલે નૈનેશભાઈ હાજર હતા. એટલે એના વખાણ કોઈ કરે ને ગુરુજી તો એને એટલું ન ગમે, પણ બીજાને વખાણી ગુરુજી આરામથી શકે. નકર પોતાના વખાણ કરતા હોય કોને ન ગમે ને. ગુરુજી વડતાલ મંદિરમાં 10 વર્ષ ટ્રસ્ટી રહેલા અને બધા સુખ લીધા હોય, હવે કોને ન ગમે. પણ તો એને સહેજે એડ્યું નહીં, કેટલું સારું કહેવાય. બીજું એને પહેલાં આર્થિક પરિસ્થિતિ માટે નક્કી કરેલું કે વિદેશ જવું અને થોડું કમાવું, પછી અહીંયા આવીને શાંતિથી ભજન કરવું. તો ગુરુજીને 4 વર્ષનો ટાર્ગેટ કરેલો કે 4 વર્ષ જવું ને પછી વી આવવું, 4 વર્ષ અને અમુક લાખ રૂપિયા એટલા કમાઈ જાવ ને તો વહી આવવાનું. તો ગુરુજી સમય પહેલાં એ રૂપિયા કમાઈ ગયા. હવે માણસને એમ થાય કે 4 વર્ષ નક્કી કરે, 4 વર્ષ તો રહીએ આપણે અને વિઝા બીજા બધું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ કશું નહીં, ધારેલી રકમ કમાણી થઈ ગઈ એટલે તરત ઇન્ડિયા વી આવ્યા ઘર ભેગા. હવે એ નગર પૈસાનો મોહ ગ્રસ્ત હરિભક્તને કોઈ છૂટે ખરો. અને પાછું નક્કી કર્યું 4 વર્ષ રહેવું છે, તો 4 વર્ષ એક પૂરા કરે તો પહેલાં 3 વર્ષમાં ઘણો સંઘર્ષ કરીને એટલું કમાણા હોય. હવે 3 વર્ષનો અનુભવ થઈ ગયો એટલે વરમ કેટલું બધું કમાઈ જાય. તો પણ એ સહેજે લોભ રાખ્યા વગર એક દિવસ ન ટકી રહ્યા અનવી આવ્યા. અને ગુરુજી આવેલા અશોકભાઈએ કીધું ને એમણે કે એના પદમ છે, તો એણે મને એ વાત કરેલી ગુરુજી એક વખત કે હું ગમે હાથ નાખું ને કોઈ પણ ધંધા હાથ નાખું એટલે ધંધામાં એટલે સફળ થાવ કે રૂપિયા આવે. હા, એમાં ઓલા પદમ કે. હા, એટલે એમ કે એને કંઈક પાણીનો પ્રોજેક્ટ નાખવાનો હતો ગુરુજી, એને એમાંથી ઇન્કમ બહુ હારી થાય એવું. તો મન કે સમય આવું કરવું છે આ છે તે, આપણે જરૂરત કરું નકર હું માથાકૂટ કરી બધી ભજન કરું. પછી એણે નહોતું કર્યું, પણ એ કે તે દિવસે મને કીધેલું કે હું ગમેને હાથ નાખું ધંધામાં એટલે સફળ જ થાવ કે, ગમેના ધંધામાં હાથ નાખું એટલે સફળ જ થાવ કે. એટલે ધંધો એમ કરવો હોય ને તો ખરેખર ગુરુજી ખૂબ કરીએ કે એનું માઇન્ડ એનું. પછી ગુરુજીનો વ્યવહાર બધો અશોકભાઈએ કીધું ને એમ ચોખ્ખો બહુ, લખાણ બખાણ બધું હાથે કોઈ ગડબડ ગડબડ કશું નહીં, મહારાજની આજ્ઞા પ્રમાણે એ બધું લખી બેખીને કમ્પ્લેટ રાખે. પછી હા ગુરુજી, પછી આપણે વટાદરા અને ભીમતળાવ મંદિર કર્યું ને ગુરુજી, એમાં એણે ખૂબ જ સેવા કરી. નાની મોટી વહીવટી બાબતને હાથે કાંઈ હોય ને આજ આવું આવું હાથે એ બાબતની ખૂબ જ એણે સેવા કરેલી. ધ્યાન દઈને પોતાનું ઘરનું મને હિસાબ બિસાબ તો કરવાનો આવે, વિવેક સ્વામી એમ બોલે તો વિવેક સ્વામી હિસાબ બિસાબનું એનું ખ્યાલ હોય એમને કંઈ ન આવડે. એટલે એ બધું જ એણે હિસાબ બિસાબ બધું બહુ કમ્પ્લીટ રાખીને સેવા કરીને સંતોની બાબતની કોઈ તકલીફ જ નહીં. બીજું બધું સંતોમાં એને હેત બહુ. એ વખતે અમે વટાદરા ગામડે ગયા હતા તો કારણ સ્વામી પ્રત્યક્ષની બધા હતા, તો પ્રત્યક્ષ સ્વામીના બીમાર પડ્યા અને ઠંડી બહુ જ લાગી. અને ઠંડી એ વખતે હતી તે લગભગ રાતે 11:30 પછી પ્રોબ્લેમ ચાલુ થયો ગુરુજી. એટલે ધાબળો બાબળો હતો પણ ધાબળો કાંઈ કામ કરે એવું નહીં ગુરુજી. એટલે 11:30 ગુરુજી, પછી મેં ભાર્ગવભાઈને ફોન કર્યો, હુઈ ગયો ને 11:30 તો હુઈ ગયા હોય. પછી મેં કીધું આપણે હીટરની કાંઈ જરૂર છે, જો હીટરની મેળ પડે તો. હવે વટાદરમાં જ કાંઈ મળે જ નહીં એટલે એ તો જાય ગયા. પછી કોકને એને જગાડ્યા છે, કોક દુકાનવાળાને ખોલવો પડે ને, તો 2-4 દુકાનવાળા ખોલ્યા, પણ રાતે કોણ જવાબ દે. પછી કે હું ગમે ક્યાંક સ્વામી મહેનત કરું છું. પછી ગુરુજી રાતે દુકાનવાળાને જગાડીને હીટર લાવ્યા ગુરુજી, અને રાતે દેવા આવ્યા ત્યાં. અને પછી રાતે હીટિંગ કર્યું ને તો પછી એને શાંતિ થઈ. પછી સવારે પાછા આવ્યા ખબર કાઢવા કેમ છે શું છે. મેં કીધું તમને રાતે હેરાન કર્યા હતા કે એવું હતું છે કે સંતોને જરૂર હોય તો પછી આપણે ગમે કરવું જ પડે ને કે. આવું એને સંતોમાં ગુરુજી હેત ગુરુજી. પછી એનો એક ગુરુજી એવો સ્વભાવ કે સંપ્રદાયમાં ખૂબ બધે આમ એનું માન સન્માન ને બધે મળેલા એલેલા, એટલે સંપ્રદાયની પોઝિટિવ નેગેટિવ બધી જ બાબતો એ જાણતા હોય. પણ એનું એક નક્કી ગુરુજી મનમાં કે એ જાણતા હોય બધું, પણ કોઈને કહેવા નહીં. એને ઘરે તો કોઈ દિવસ વાત ન કરે, કરાય જ નહીં, કોઈ દિવસ ન કરે કે ભાઈ આમ સંપ્રદાયમાં આવું થયું આવું થયું. નેગેટિવ વાત કરો છોકરા કંઠ્યું કાઢવા જ માંડે. હા, કાઢી જ નાખે ગુરુજી. બસ ગુરુજી મને એટલું એનું લાગે. બહુ સરસ, બહુ સરસ. સહજાન છો મહારાજ. પૂજ્ય વાલા સ્વામી એમના સાક્ષી તરીકે ખૂબ નિકટતાથી ઓળખે છે. ને ભાર્ગવભાઈ પણ એ જ રીતે સંતોના સમાગમમાં રહીને ખૂબ 10 વર્ષ મોટા મંદિરના ટ્રસ્ટી રહ્યા હોય અને ત્યાંની નાની મોટી કેટલીક વાતો અને સમસ્યાઓ જાણતા હોય 10 વર્ષ, એના છોકરા સત્સંગી લગભગ રહે નહીં. પણ ભાર્ગવભાઈનો આખો પરિવાર ઉલટાનો વધારે નિષ્ઠાવાન ને મહિમાવાન ને સત્સંગી રહ્યો છે. એનું કારણ એમની કુને ઘરમાં નેગેટિવ વાત કરવાની જ નહીં. નાના કુમળા માણસમાં
સંપ્રદાય પ્રત્યે, સાધુ સંતો પ્રત્યે, કોઈના પ્રત્યે અણગમો ઊભો થાય એવું ડાયો માણસ કોઈ દી બોલે નહીં પરિવાર આગળ, તો વાંહે સત્સંગ રે. નહીંતર કેટલાયના ઘરે છોકરાઓને સત્સંગ વયો ગયો, છોકરાએ પૂજા પડી મેલી, કંઠી તોડી નાખી, મંદિર જવાનું બંધ કર્યું. મને કેમ, છોકરાઓ પૂજા નથી કરતો, મંદિર નથી જતો, કેમ? તો કેવું કહે છે કે સંપ્રદાયમાં નર્યા ડખા જ છે, મંદિરમાં શું જવું? મેં છોકરાને ક્યાંથી ખબર પડી? તાકે આપણે રોજ વાત કરતા હોય ને ઘરે, ના કરાય ને એવી વાત હું કામ કરી? ખૂબ સારી રીતે આપણે સૌએ ભાર્ગવભાઈ વિશેના એમના આજના ષષ્ઠીપૂર્તિના જન્મદિન નિમિત્તે એમના સદગુણોની વાતો સાંભળી, પૂજ્ય સ્વામીએ સંભળાવી, હરિભક્તો સંભળાવી, છેલ્લેવાલા ગુરુજીનો પણ આપણે ખૂબ સારી રીતે લાભ લઈશું. તે પહેલાં ભાર્ગવભાઈને વિનંતી કરીશ, આજે એમના 60 વર્ષ પૂરા થાય છે, તો ભાર્ગવભાઈનો આજનો આશીર્વાદ માગવાનો દિવસ છે. વાલા ગુરુજી પાસે એમને જે કાંઈ માંગણી મૂકશે જરૂર વાલા ગુરુજી રાજી થઈને આપશે, તો આજે આશીર્વાદ લેવાનો દિવસ છે. હરિભક્તો અને સંતો, આજે 60 વર્ષ તમારા પૂરા થાય છે એટલે રાજીપે તમને આશીર્વાદ જરૂર આપશે, તો આપણા દિલની જે કંઈ ભાવનાઓ છે વાલા ગુરુજી પાસે, વાલા મહારાજ પાસે, સંતો પાસે આપ રજૂ કરશો. શ્રી ભાર્ગવભાઈ. વાલા વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય દયારો સ્વામી, પૂજ્ય વાલા સ્વામી, સૌ સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગુરુજી, આ બધા સંતો હરિભક્તો કેવો મારા કઈ છે, જે કંઈ છે ગુરુજીની મહારાજની કૃપા છે. અને બીજું, ગુરુજી, મેં મારા પ્રાર્થના પત્રમાં આપને લખ્યું છે કે મારે ખાલી 3 વસ્તુ આપની પાસે માગું છું, કે કાયમ માટે આપના આશીર્વાદને, મહારાજને, સંતોની કૃપાથી હું મારું જીવન વધ્યું છે, તો જે શેષ જીવન વધે એ આપને હું રાજી કરી શકું, બસ એટલું માગું છું. અને જેમાં બાપુજી અમારા કહેતા હતા કે મારા ગુરુ ચોક્કસ મહાદ લઈને મને ધમમાં તેડવા આવવાના છે. અને ગુરુજી, મને અઠવાડિયા પહેલાં બાપુજીએ કહ્યું હતું, એક્ઝેક્ટ બીજના દિવસે રવિવારે રાત્રે હું અમદાવાદથી રાતે 12 વાગે આવ્યો, અને હું આવું એટલે બાપુજીને કાયમ પૂછું કે બાપુજી જાગો છો? જાગતો હતો, ઉપર બેસવા જઉં. તો હું બાપુજી પાસે બેસવા ગયો રાતે. મને કે બેટા, તે મારી સેવા કરી છે ને, તો હું તને અંધારામાં રાખવા નથી માગતો, મને કહે છે. મારે નોમના દાડા ધમમાં જવાનું છે, મને કહે છે. તો હું રડ્યો. હું મેં બાપુજી કેમ? મને કહે, બસ મારા ગુરુ મને મહાદેવ મને તેડવા આવશે હું ધામમાં. અને અમારા ગુરુજી સંપ એટલો ને, અમે ચારે ભાઈઓ મા બાપની ઈચ્છાથી જુદા રહેવા, મોટું કુટુંબ થયું, 4 ઘર રાખીને જુદા થઈ ગયા હતા. પણ અમારા ઘરના બધા 21 સભ્યો મંદિર જાય એટલે બાપુજીને પગે લાગવા બધાએ અમારે ઘેર આવવાનું, બાપુજીને જે સમય કરીને પછી હોવાને ઘેર જવાનું, એકવાર બધા હાજરી પુરાવે. એટલે બીજે દિવસે બધા સભ્યો ઘેર આવ્યા બાપુજીને મળવા. મેં રાતે 12 વાગે બાપુજી આવું કહેતા હતા કે હું નોમનદાર ધામમાં જવાનો છું, તો તમને કહ્યું ના થાય, મને ભાર્ગવે કહ્યું નહીં, તમે બધા રહેવા આવતા રહો મારે ત્યાં પાછા. એટલે અઠવાડિયામાં બધા ભાઈઓ પાછા સાથે ભેગા રહ્યા. અને બાપુજીએ મને જેમ કહ્યું હતું, મારા ગુરુ તેડવા આવશે, એમ તમને વિનંતી કરું છું, તમારા તેડવા આવજો. જરૂર મહારાજને પ્રાર્થના કરશું, તમારી આશા પૂરી થાય. અને આ બધા સંતોની જેવી ઈચ્છા છે, આથી તમે જેમ કહો એ મારું જીવન જીવીશ. સરસ. ભાર્ગવભાઈએ એમના વાલા ગુરુજી પાસે આશીર્વાદ રૂપે જે માગ્યું છે જરૂર વાલા ગુરુજી રાજી થયા છે. હવે આગળ પૂજ્ય દયાળુ સ્વામીને વિનંતી કરીશ, આવશે પૂજ્ય સ્વામી, આપણને આ પ્રસંગે ભાર્ગવભાઈ વિશે અને સમજવાની જે કંઈ વાતો છે જણાવશે પૂજ્ય દયાળુ સ્વામી. વાલા વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, સર્વે પૂજની વાલા સંતો, આજે જેમના 60 વર્ષ પૂરા થયા અને જેના જીવનમાંથી આપણે બધા ખૂબ શીખ્યા પામ્યા એવા ભાર્ગવભાઈ, એમના બધા ભાઈઓ, એમનો આખો પરિવાર, આપ સૌ દેશ વિદેશના ભક્તજનો, વાલા ભક્તો, બધી જ વાત ભાર્ગવભાઈ વિશે સાંભળ્યા પછી મને એક વાત કહેવા જેવી લાગી. તમે તમારો દીકરો ક્યાંક પરણાવ્યો હોય અને જો એનું હારું વધારે રૂપિયાવાળું હોય, સત્તાવાળું હોય, ત્યાં બહુ માન, મોભો, મરતબો અને એને લાભ હોય, તો દીકરો તમારો પણ ધીરે રહીને થઈ જાય એના હાહુ હારનો. બોલો, સાચું કે ખોટું? જો એને ત્યાં ખૂબ માન મળે, ત્યાં ધન મળે, ત્યાં એને હાવ પ્રેમ આપે,
તો એ છોકરો તમે મોટો કર્યો, તમે પરણાવ્યો, પણ એ તમારા કરતાં વધારે તમારા હાહુ હાહરા એના બૈરા ન થઈ જાય. એવું જ આ સત્સંગમાં એક પેચીદી માયા છે. એ કઈ જાણો છો? આપણા એક ગુરુ હોય, એ આપણા મોક્ષના દાતા હોય, એ આપણને 100% ચોખ્ખા કરી પ્રભુને પમાડે એવા સક્ષમ હોય. પરંતુ જ્યારે એના કરતાં બીજે વધુ માન મળવા લાગે, સન્માન મળવા લાગે, સત્તા મળે અને હવ આપણને આદર આપે, એમાંય સંપ્રદાયના વડા, મોટા મોટા સંતો, ભક્તો બધા જ, ત્યારે ભલ ભલો ચેલો એના ગુરુ કરતાં બીજે તણાઈ જાય અને એને કોઈ ને કોઈ બાને ત્યાં હેત થઈ જાય. છેવટે કાંઈ નહીં ને, તો જેમ મોટી મોટી કંપનીઓના આઇકોન માર્કાઓ હોય છે ને, પછી લોકો એનો ઉપયોગ કરે અને એ નિમિત્તે પૈસા કમાય, એમ આપણા સત્સંગની પેચીદી માયા હું સેવા થાય ને, સેવાનો લાભ મળે ને. સેવાનો લાભ ક્યાંથી મળે? એ સેવાના બહાને મુમુક્ષુ છેતરાતો છેતરાતો માનમાં, સન્માનમાં, સત્તામાં ખેંચાય જ જાય. આજે મારે એ કહેવું છે વાલા ભક્તજનો, આ ભાર્ગવભાઈ રાવ ઉપર એના પપ્પાની, એના મમ્મીની, એના ભાઈઓની એટલી કૃપા કે વાલા ગુરુજીની નિષ્ઠામાં દોરાવા ડગવા દીધાની. ભાર્ગવભાઈ, આ તમારા 3 ભાઈઓ, તમારા મમ્મી પપ્પા, એ તમને ગુરુજી વિશે જે નિષ્ઠા કરાવી ગયા, કરાવતા રહ્યા અને આ દિવસ સુધી એ તમારી પડખે રહ્યા. બાકી ખરેખર જેમ છોકરો ઘર જમાઈ થઈ જાય ને, એમ આ સત્સંગમાં આ માયા એવી બહુ જ મોટી પેચીદી છે. એક બીજો શબ્દ એવો છે લપસણો, રાજીપો લેવો. કયો શબ્દ છે? રાજીપો મળે ને બધા રાજી થાય, મારે બધાને રાજી કરવા છે. એ વખતે આપણને યાદ નથી રહેતું કે જેને રાજી કરવાથી શ્રી હરિ રાજી થાય એને પહેલા રાજી કરવા જોઈએ, અને એ માટે આપણા ગુરુ, આપણા મોક્ષના દાતા આપણને યથાવત જાણતા હોય. જો આપણે એમને સોંપાઈને રહીએ, એને સ્વીકારીને રહીએ, તો સ્વામિનારાયણ ભગવાન 100% રાજી થાય એવું આપણું જીવન બને. પણ બીજે માન મળે, સન્માન મળે, સત્તા મળે, પછી માણસને યાદ ન રહે. વાલા ભક્તજનો, આ ભાર્ગવભાઈ રાવ એ બાબતમાં 100% સક્સેસ ગયેલા હરિભગત. 10 વર્ષ વહીવટમાં રહ્યા વડતાલ જેવા ધામમાં. ગુરુજીએ વર્ણન કર્યું એ પ્રમાણે ત્યાં માન સન્માન ઓછું ન મળતું હોય, પરંતુ એમની ગુરુ નિષ્ઠા, એમનો વિવેક એમણે જાળવી રાખ્યો. અને જે ક્ષણે ગુરુજીએ નિર્ણય તો નહોતો આપ્યો, મને ખબર છે, ગુરુજી એવું નહોતું કીધું કે ભાર્ગવભાઈ તમે હવે ટ્રસ્ટીમાં ન રહ્યો, વહીવટમાં ન રહ્યો, એવું ગુરુજી ક્યારેય નથી બોલ્યા. પરંતુ ગુરુજીનો એવો રણકારો નહોતો કે હું તારી હારે, હું તારું ધ્યાન રાખી જા, એવું ગુરુજી નહોતા બોલ્યા. ગુરુજી કીધું, ભાઈ તમને અનુકૂળ હોય તો રહ્યો, તમારી મરજી. બસ એટલામાં સમજી ગયા. અને એ સેવા જેવો, સારામાં સારો વાપરવા જેવો માર્કો, રાજીપો લેવાનો એક મોહ, એ બધું જ સાઈડમાં કરીને એને એ વિચાર આવ્યો કે મારા ગુરુ મારી હારે પ્રોટેક્શનમાં ન હોય, એની આજ્ઞા અને એની મરજી ન હોય તો મારે આ દુનિયામાં કશું જ કરવું નથી. અને એટલે આજ ભાર્ગવભાઈ આવા હારા રહ્યા છે, આવા કૃપાપાત્ર રહ્યા છે. હવે મારી છેલ્લી એક જ વિનંતી ભાર્ગવભાઈને કે ભાર્ગવભાઈ, મને લાગે છે તમારું આયુષ તો નહોતું, હમણાં હમણાં તમારા ઘરમાં તમે અને અશોકભાઈ બે ભાઈઓનો આ પ્રસંગ આપણે નજરે જોયો છે. વાલા વાલા મહારાજે તમને રાખ્યા છે, તો હવે જેટલા શ્વાસ બાકી છે એ શ્વાસ વાલા વાલા ગુરુજીને 100% રાજીપા માટે વાપરી અને તમે તમારા અક્ષરધામનું ભાતું પૂરેપૂરું બાંધી લ્યો. હું વાલા મહારાજને, વાલા ગુરુજીને પ્રાર્થના કરીશ, ભાર્ગવભાઈમાં હવે જે કાંઈ ઘટતું કારવતું હોય, હે વાલા મહારાજ, હે વાલા ગુરુજી, એવા આશીર્વાદ આપજો કે ઝટપટ પૂરાઈ જાય. અને તમે જે કારણે એને આ લોકમાં, ધરતીમાં આયુષ આપીને રાખ્યા છે ને, એમાં કોઈ વાત કાચી ન રહે એવું એનું પૂરું થઈ જાય એવી કૃપા કરજો. જય સ્વામી. ખૂબ સુંદર મજાની રાજીપા અને સેવારૂપી કમાણી લેવા જતા માયામાં ફસાય ન જવાય એ વિશેની પૂજ્ય દયાળુ સ્વામી આ પ્રસંગે ટકોર કરી બતાવી. ભાર્ગવભાઈ બહુ ભાગ્યશાળી છે, આજે એની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે ગુરુજીના આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો આપણા વિશે રાજીપો થઈને આશીર્વાદ આપે છે, ત્યારે છેલ્લે વાલા ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરીશ કે વાલા ગુરુજી આપણને સૌને ભાર્ગવભાઈને વિશેથી પ્રેરણાદાયી જે કંઈ વાતો છે એ સંભળાવશે વાલા ગુરુજી.
भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। विक्रम संवत 2078 माक्षर सूद पड़ियों बीज रविवार तारीख 5/12/2021 कुंडलधाम मुकामे भजन हॉल में आजे खंभातना भार्गवभाई जयसुखलाल भास्कर एमनी षष्ठीपूर्ति सभा में वाला राजा धीराज वाला हरिकृष्ण महाराज वाला सर्वे संतो पूज्य मुनि बापा भाविला स्वामी भगत जी वगैरे अने आज जेमने 60 वर्ष पूरा थया छे एवा भार्गवभाई अने एमना भाईओ नूतनभाई अशोकभाई तथा એમના બીજા સ્નેહી કુટુંબીઓ પરિવારજનો અને સત્સંગીઓ મિત્રો દેશ વિદેશમાં રહેનારા બધાને અતિભાવથી જય સ્વામિનારાયણ। પહેલું તો એ ભાર્ગવભાઈએ જે માગ્યું ભગવાન શ્રીહરિને હું વિનવીને કહું છું પ્રભુ એની માંગણી તમે પૂરી કરજો। ભગવાન બહુ દયાળુ છે ભાર્ગવભાઈ, તમારા જેવા ભક્તની ઈચ્છા આ સંતોની પ્રાર્થનાથી ભગવાન જરૂર પૂરી કરશે। વાલા ભક્તો, આવડા મોટા કુટુંબમાં નાના લાડકવાયા ભાઈ તરીકે મા બાપને ખોળે કુટુંબના સ્નેહ નિતરતા વાતાવરણમાં જેમનું જીવન ખીલ્યું છે એવા એક સંપૂર્ણ જીવનને પામેલા ભાર્ગવભાઈ 60 વર્ષ વ્યતીત કરી ચૂક્યા। અંતરમાં બહુ આનંદ થાય છે એમના ગુણો સાંભળીને। એમના જેટલા ગુણો વિશિષ્ટતા કે ગૌરવવાળા કાર્યો આપણે સાંભળીએ ત્યારે એમાં આપણને આનંદ એટલા માટે થાય કે એમાં આપણો ભાગ છે, એ આપણા છે, એમાં આપણા બધાનો એને સાથ છે અને એની મોટાઈ એ આપણી મોટાઈ છે, એના ગુણો એ ખરેખર આપણા જ ગુણો છે, ભગવાનના ગુણો છે, એટલે હૃદયમાં ખૂબ આનંદ થાય છે। અને ભાર્ગવભાઈ ઉપર હું બહુ રાજી છું। એક બાજુ વડતાલ મેનેજમેન્ટનો મોટા મોટાનો સારા સારા સજ્જનનો વડતાલનિષ્ઠ ભગવત ભક્તોનો બહુ આગ્રહ કે ભાર્ગવભાઈ તમે અહીંયા રહ્યો જ, વહીવટમાં તમારે રહેવું જ જોઈએ, તમે અનુભવી છો, તમારે લઈને ફાયદો છે, ફલાણું છે, ઢીકડું છે। અને બીજી બાજુએ મારી સામું જોયું, હું કાંઈ બોલું નહીં અને એટલું કહું કે જેવી તમારી મરજી। તો કે નહીં, તમે શું કહો છો? મેં કહ્યું જો આ વખતે મારે મારા તરફથી કોઈ હરિભગત બોર્ડમાં મૂકવાનો નથી, તમારે રહેવું હોય તો તમે તમારી ખુશીથી રહો પણ મારા તરફથી નહીં। કેમ જે મારે આ વખતે એક પણ હરિભગત મારે મૂકવાનો થતો નથી, એટલી વાતમાં એ બરાબરનું સમજી ગયા। પછી બહુ બધાએ કીધું, બહુ આગ્રહ કર્યો પણ એ ન ડી ગયા અને હું તો એક ધારો જોઈ જ રહ્યો હતો કે શું કરે છે શું કરે છે, પણ બાલુભાઈ આ ન ડી ગયા। મારો તો કોઈ આગ્રહ જ નહોતો, મેં તો કોઈ ખેંચાણ કર્યું જ નહોતું, કાંઈ મેં એને બહુ કડક પણ અમે બધાએ ભેગા થઈને એવું નહોતું કીધું, રહેતો નહીં, અમે એટલું કીધું હતું રહેવું હોય તમારી મરજી જ રહેવાનું, અમારી મરજી જ નહીં,
ત્યાં સમજી ગયા તેજીન ટકોર અને ડોબાને ડફાણા મારો ને ડફાણા તોય નો સમજે. આનંદ કે પરમાણદા માણે માણે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા તાંબિયાના તેર, કસોટી લેવાઈ ગઈ એમાં ખરાબ ઉતર્યા પાસ થયા છે, માટે એને જે માગ્યું એને મળે સાહેબ. અને પાછું છેલ્લે શું કીધું, તમે કહેશો એમ જ જીવવું છે, હવે એમ જ કરીશ, બસ શું બાકી રહ્યું. અને એમનો આખો પરિવાર પણ એવું ઈચ્છે છે કે તે વધારે સંતોના કામમાં આવે, કુંડળધામમાં રહી અને અહીંથી થતા જનકલ્યાણના સંપ્રદાયના જીવહિતાવહ કાર્યોમાં એમનું યોગદાન આપે. વાલા ભક્તો, ભાર્ગવભાઈના ધર્મપત્ની, હમણે પહેલો કહેતો ને કાકીનો હાથ છે પાછળ પેલો હર્ષદ, એમના પત્નીનું નામ છે ભાવનાબેન. એમના બે શબ્દો છે આમાં કે ગુરુજી, એમનો સ્વભાવ બહુ પોઝિટિવ છે, બહુ પોઝિટિવ, ગુણ લેવાનો, આશાવાદી, સારું જ વિચારવાનો, સારું જ પકડવાનો એમનો સ્વભાવ છે, અને કોઈ ન્યાયરે નહીં ટકરાવવાનો, ખોટી માથાકૂટમાં નહીં જ પડવાનું, ઝઘડા ડખામાં જિંદગી વિતાવવાની નહીં, કલહ કજિયા આમને ફાવે નહીં, જતું કરવાની જ ભાવના, લેટ ગો, જવા દો, શું કામ માથાકૂટ કરો, મોટાભાઈ જવા દો, અશોકભાઈ સમજતા નહીં, તમે પૂછો નૂતનભાઈ, નૂતનભાઈ કે ના માથાકૂટ કરે ભાઈ, પડું મેલન, અરે બે ફેંટ મેલી ભાઈ, આપણે કાંઈ મેલવી નથી, એનું ભોગવ છે માથાકૂટ. શું એકદમ સરળ સ્વભાવ, અને કોઈને તકલીફ એમના લીધે ન થાય એવું ધ્યાન બહુ રાખે કે મારે કારણે કોઈને તકલીફ પડવી જોઈએ નહીં, આવી સજગતા ભાર્ગવભાઈમાં સદૈવ રહી છે એવું એમના ધર્મપત્નીનું કહેવું છે, એમણે અનુભવ્યું છે. અને હવે એક બહુ મોટી વાત કરી, એમણે એમ કહ્યું કે મેં આટલા વર્ષ એમની સાથે રહીને એમને અનુભવ્યા છે, મેં જોયા છે, જાહેરમાં ખાનગીમાં એમના વિચારો મેં સાંભળ્યા છે, ક્યારેય કોઈનો અભાવ અવગુણ એમણે લીધો નથી ને અમને કીધો નથી, બધાને ઓળખે, બધાના કુલખણ, કુકર્મો, કુભાવ જાણે, નાના મોટાના સંપ્રદાયના બધા વ્યક્તિના પણ હશે, ભગવાનના છે, અભાવ ગુણ લેવાની ટેવ જ નહીં. અને એવી વાતો ક્યારેય અમને કરી નથી, અને અમને બધાને એમ જ કીધું છે કે કોઈનો અભાવ અવગુણ નહીં લેવાનો, આવું કહ્યા જ કરે કે આપણે કોઈનો અભાવ અવગુણ નહીં લેવાનો, બધામાં સારું હોય જોવાનું ને સારું હોય લેવાનું, કે ચાલો ભાઈ ભગવા પહેરીને ભગવાનને મંદિરે જ રહ્યા છે આપણે જ રહેવાનું એમ કહેવાનું, પણ અભાવ અવગુણની વાત જ નહીં. અને એટલે જ એમનો નીલકંઠ હરિ આખું ભાસ્કર કુટુંબ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવવાળું છે. આપણે બધા દિવ્ય થઈ ગયા છીએ કે નહીં એ તો આપણે જાણવાનું જોવાનું, પણ એમના બધાના દિલમાં અહો અહો ભાવ છે મહિમાને લઈને, એટલે એમનો સત્સંગ પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે, ભગવત પ્રીતિ વૃદ્ધિ પામતી જાય, અને ખૂબ બધા સુખિયા છે, સંપીને રહે છે, શાંતિ છે, આવડું મોટું કુટુંબ છે તોય. કેમ જે અભાવ અવગુણ લેવાના હેવા નહીં ને એ ટેવ પડવા દીધી નથી, પાડી નથી. અને કાયમ મારા પતિ અમને બધાને એવું કહે કે સંતો ભક્તો રાજી રહે એવું આપણે કરવું, સંતો ભક્તોને રાજી રાખવા, આવો જ ઉપદેશ આપે. ગુરુજી અમારા લગ્ન થયા તેને 35 વર્ષ થયા, 35 વર્ષથી કોઈ દિવસ જમવામાં કાંઈ એમણે માગ્યું હોય કે કાંઈ આગ્રહ કર્યો હોય એવું બન્યું નથી. આ જબરી વાત છે.
આજ ભજીયા કરજે, એ ભજીયામાંથી કજિયા થાય ક્યારેય નહીં. કોઈ માંગ નહીં, કોઈ આગ્રહ નહીં, આગ્રહ રાખ્યો જ નથી. જે હોય તે ભગવાનનો પ્રસાદ. ભગવાનને ઘરે થાળ બનાવ્યો અને ધરાવ્યો, ઘર મંદિરમાં થાળ ધરાવ્યો, વાત પતી ગઈ. જે ભગવાન જમે આપણે જમી લેવાનું, આપણે ભગવાનથી વધારે ડાયન મોટા છીએ તો પછી વાઇડાઈ કરવાની કાંઈ નહીં. ભગવાને ધરાવ્યો છે મંદિરમાં, ઘર મંદિરમાં થાળ, હા લાવ પૈસે ત્યાં. ઠાકોર જમ્યા ત્યાં આપણે દેવ નહીં, દેહ નહીં, માથાકૂટ નહીં, આવું એમણે રાખ્યું છે ને. આપણે શીખવા જેવું, અને કોઈ ચોક્કસ કે સ્વાદનું પણ નહીં. આ વસ્તુ ચોક્કસ જોઈએ કે આવો સ્વાદ જોઈએ, કાંઈ નહીં. અને એમણે પતિ તરીકે પૂરો ધર્મ બજાવ્યો છે. જો પરવાનો, મને દુઃખ કે તકલીફ ન થાય એવું એમણે કાયમ માટે મારું બહુ ધ્યાન રાખ્યું છે. ખરેખર આ પૂર્ણ પતિનું લક્ષણ છે, પૂર્ણ પિતાનું લક્ષણ, પૂર્ણ ભાઈનું લક્ષણ, પૂર્ણ પુત્રનું લક્ષણ, બધા લક્ષણ ભાર્ગવભાઈમાં આપણને અનુભવાય છે. એ ભાઈ તો પૂરા ભાઈ, પિતા તો પૂરા પિતા, પુત્ર તો પૂરા પુત્ર, પતિ તો પૂર્ણ પતિ, એવું ભગવાને એમના ઉપર દયા કરીને જીવન આપ્યું છે. ખરેખર આપણે રાજી થવા જેવું છે. અને ભગવાને મને એવા શિષ્ય આપ્યા છે તો મારે રાજી થવા જેવું ને ગૌરવ લેવા જેવું તો ખરું જ ને. હે ભક્તો, આપણા ગ્રુપમાં આવા સન્નિષ્ઠ, આબરૂદાર, વજનદાર, ભગવાનના લાડકવાયા, ગુણશીલ, સંપન્ન ભક્તો છે, એ જ આપણા બધાના મોટા નસીબ છે, ભગવાનની મોટી કૃપા છે. હવે ભાર્ગવભાઈની પુત્રવધુ પિંકી હરિબ્રહ્મભટ્ટ, હમણાં પેલો બોલતો હતો ને ઝૂમમાં, એમના ઘરવાળા, એ એવું લખે છે કે એમનામાં નિયમિતતા અને ચોકસાઈનો બહુ મોટો ગુણ છે બાપુજીમાં. નિયમિતતા અને ચોકસાઈ, ઘણામાં આ બે ગુણ બિલકુલ હોતા નથી. ઠાકી જાય એની સાથે જો કામ પડ્યું હોય ને તો લાહોડ લાહોડ લાહોડ. જરાય ચોકસાઈ નહીં, જરાય નિયમિતતા નહીં. ગમે ત્યારે ઉઠેને, ગમે ત્યારે ખાઈને, ગમે ત્યારે જાય, ગમે ત્યારે આવે, કોઈ નિયમિતતા નહીં. અને કુટુંબમાં સત્સંગ અને સંસ્કાર જળવાઈ રહે એના માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે. પુત્રવધુ કહે છે કે પપ્પા ખૂબ જ મહેનત કરે છે. એનું એક ઉદાહરણ છે કે હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે 9 મહિના દરમિયાન પપ્પાએ મને આખું સત્સંગી જીવન વાંચીને દરરોજ ફોનમાં 1-1 કલાક સુધી સંભળાવ્યું. તમ કોઈ આવું કર્યું? ઓલા વિદેશ આ દેશમાં 1-1 કલાક રોજ એની આગળ સત્સંગીઓને વાંચે, આ અહીંથી સત્સંગીઓને વાંચે, અને પેલી દીકરી એવી ત્યાં સાંભળે. ગજબની કથા છે, અદ્ભુત દાખલો છે કે તારા ઉદરમાં એક આત્મા છે અને આપણે જન્મા પહેલાં સત્સંગી જીવનની કથા સાંભળાવી દેવી છે. બોલો કેટલી અદ્ભુત વાત છે. વાહ. અને મહારાજના ચરિત્રો કાયમ કહેતા, અને પૂજ્ય ગુરુજીની અને દયાળુ સ્વામીની જૂની કથાઓમાંથી ભક્તોના આખ્યાનો ફોનમાં સાંભળાવતા. કથામાં ભક્તોના આખ્યાન સાંભળીને પછી ફોનમાં સાંભળાવે. આને કહેવાય પુત્રવધુ અને પિતાનો એક દિવ્ય અલૌકિક સત્સંગ સંબંધ. અત્યારે પણ થોડા થોડા દિવસે સવારની કથામાં શું આવ્યું હતું એ પૂછ્યા વગર રહે નહીં. દરેક મા બાપે પોતાના દીકરા દીકરીઓ અને પુત્રવધુઓના આવા ચેકિંગ કરવા જોઈએ કે આજ કથામાં હું આવ્યું બોલો, સાંભળીને તરત પકડાય. આમ કથા સાંભળવામાં જોડવા પડે, કથા સાંભળવાની ટેવ પડાવવી પડે, તો દીકરા દીકરીઓમાં પુત્રવધુઓમાં સત્સંગ રહે. આ આખું કુટુંબ સત્સંગી, બહારથી આવેલી દીકરી પણ ખરેખરી સત્સંગી થઈ જાય એનું કારણ સમજાણો તમને? આ કુનેહ છે, આ પ્રેમ છે, આ શિખામણ છે, આ આદર છે. એટલે આખું આવડું મોટું કુટુંબ
દીકરા દીકરીઓ અને પુત્રવધુઓ પણ બધા એક સ્વામિનારાયણ ભગવાનના અને એક સંત મંડળની સાથે જોડાઈને હંપીને સત્સંગ કરે છે ને ડંકો વગાડીને ધામમાં જાય છે. પૂછે જ અને પછી કથામાંથી જીવનમાં ઉતારવા જેવા જે પોઈન્ટ હોય એનું ડિસ્કશન કરે કે આ વાત પકડવા જેવી છે અને બધું ફોનમાં સમજાવે. આ હતા એમના પુત્રવધુ પિંકીના ઉદ્ગારો. હવે ભાર્ગવભાઈના ભાભી એટલે કે નૂતનભાઈના ઘરના અંજુબેન એના દિયર વિશે વાત કરે છે કે મારા દિયર ભાર્ગવભાઈ સ્વભાવે આનંદી, બુદ્ધિશાળી અને પરોપકારી છે. બીજાના દુઃખ જોઈને રડી પડે એવા કોમળ હૃદયવાળા ભગવાને અમને દિયર આપ્યા છે. કોઈ પણ પ્રસંગ હોય તો દરેકના ઘરે ભાર્ગવભાઈ પહેલાં પહોંચી જાય અને બનતી બધી જ મદદ કરે કરે ને કરે. એમ બીજાને પ્રસંગોપાત મદદ કરવાની મારા દેરીને બહુ સારી ટેવ છે અને એમની પાસે પૈસા ઘણા છે. પૈસા હોવા છતાં એમનું જીવન સાદગી ભરેલું છે, ઠઠારા પઠારા ખોટા નહીં. અને મારા દેયરનું એક સૂત્ર છે, એનો એક જીવન મંત્ર છે. શું? ચાલશે, ફાવશે ને પટાપટ દોડશે. કશ આ જીવન મંત્ર ચાલશે, ખરેખરું ચાલશે, ફાવશે ને દોડશે, આ એમનો જીવન મંત્ર છે. એટલા શબ્દ અંજુબેન નૂતનભાઈ રાવ તરફથી છે. વાલા ભક્તો, આ બધાના ઉદ્ગારો સાંભળી લીધા, બહુ ખુશી થઈ. ભગવાન શ્રીહરિના ચરણમાં ફરીવાર પ્રાર્થના કરું છું કે ભાર્ગવભાઈના જીવનમાં કોઈ કસર ના રહે, કોઈ ખામી ના રહે. એમની જે જે માંગણીની ઈચ્છાઓ છે તે મહારાજ પૂરી કરે. એમના આખા કુટુંબમાં ખૂબ શાંતિ અને સુખ રહે. અને ભાર્ગવભાઈને જેમનો બહુ મોટો સપોર્ટ છે એવા હરિના મમ્મી, એમને પણ આટલા જ આશીર્વાદને આટલા જ ધન્યવાદ અમે આપીએ છીએ જેટલા ભાર્ગવભાઈને આપ્યા. આખું કુટુંબ ભગવાન શ્રીહરિને સર્વોપરી માની સાચા સંતો ભક્તો સાથે જોડાઈને ખૂબ સુખ શાંતિ અનુભવી રહ્યા છે. એમાંથી આપણે બધાએ શીખવા જેવું છે. અને છેલ્લે હે વાલા સંતો, પૂજ્ય મુનિબાપા વગેરે બધાય, અને મારો અવાજ જાય છે ત્યાં સુધી, હે બધા હરિભક્તો, અમારા ભાર્ગવભાઈને બધા ખૂબ આશીર્વાદ આપો. એમને આજ આશીર્વાદ માગવાનો અને આશીર્વાદ લેવાનો હક છે. અને આપણે બધાએ એમને એમની ષષ્ઠી પૂર્તિ તરીકે કંઈક ભેટ આપવી જોઈએ. બીજી ભૌતિક ભેટની અમને જરૂર નથી. આપણે મહારાજને હાથ જોડો અને મહારાજને એટલી પ્રાર્થના કરો કે હે મહારાજ, ભાર્ગવભાઈની જે માંગણી છે, જે ઈચ્છા છે, તે જરૂર પૂરી કરજો, જરૂર પૂરી કરજો. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, એકવાર જોરદાર તાલીથી આપણે આ ષષ્ઠીપૂર્તિ પ્રસંગને વધાવીશું. વાલા ગુરુજીએ, સંતોએ, તમામ હરિભક્તોએ ખૂબ સારી એવી બધી ભાર્ગવભાઈ વિશેની વાતો સાંભળી, એમની વાતો સંભળાવી. આપણે સૌએ અંદરથી પ્રેરણા લઈશું, એમાંથી શીખવા જેવી વાતો શીખીશું. ભાર્ગવભાઈ પણ બહુ ભાગ્યશાળી થયા. વાલા ગુરુજીએ પોતે આશીર્વાદ આપ્યા, રાજીપો આપ્યો, તમામ ભક્તોને પણ પ્રાર્થના કરાવી. તો અત્યારે આ ષષ્ઠીપૂર્તિનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે અને આપણે સૌ અત્યારે મહારાજને પ્રસાદ અમારે ભાર્ગવભાઈને ભેટવાનું છે. હા, એ કાર્યક્રમ બાકી છે. વાલા ગુરુજી રાજીપા સ્વરૂપે ભાર્ગવભાઈને સૌ પ્રથમ માથે હાથ મૂકશે, પછી ગુરુજી એમને ભેટશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય.